अभिषेक ना क्या सवाल पर तमे क्यारे एवुं कीधुं छे के सुई जा सावडे आहा लेवो सुई जा आखी टीम में સૌથી વધારે ચુગલીખોર કોણ નહીં શ્રદ્ધા અરે તો બહુ બોગસ એક તો કર્યું એ બોગસ એ પડ્યો એ બોગસ અને नमस्कार केम छो गुड इवनिंग કેટલાક દિવસોની મજા હોય છે આમાં કોઈ કારણ વગર તમે થોડી વધારે ખુશનુમાઈ મહેસૂસ કરો તમે થોડા વધારે ખુશહાલ રહો આમ તો તહેવારો વીતી ચૂક્યા છે પ્રસંગો આમ આવતીકાલથી એટલે કે જો મુહૂર્ત તમે પ્રોપરલી ફોલો કરતા હો તો દેવ દિવાળી પછીથી સારા મુહૂર્ત અને સારા પ્રસંગો અને અવસરો બધું આવશે घर में कंकोत्रीओ टपोटप पड़वा मांडी छे अने एवी ज सरस रीते घरना उंबरे पगरव छे शियाळाना सांज हवे वहेली ढळी जाय छे सरस मजानो मौसम छे आम कोईक मनगमता माणस जोड़े चालवानी इच्छा थाय एवी सरस मजानी सुरमई खुशनुमा खुशहाल सांज छे जो सवारे वहेला निकळ्या होय तो पारिजातना फूलो तमने खरेला जोवा मळे अमारे त्यां तो अमारी आज एक टीम मेम्बर्स एकदम खोबा में खूब बधा पारिजात लईने आवी छे अने आखे आखो अमारो जलसोनो स्टूडियो एने जे मगमगाव्यो छे एटले केटलीक वखत केवुं होय के कोई कारण ना होय तो पण तबियत खुशहाल रहे अत्यारे जो तमे आम आखा प्रदेशनो ईसीजी कढावो ने तो एटली सरस धड़कनोनो ग्राफ तमने जोवा मळे आवो आनुं एक बीजुं कारण पण छे કંકોત્રીઓ આવશે કાકા મામા ફોઈ માસીના છોકરા છોકરીઓ પરણશે દિવાળી હમણાં ગઈ છે હજી મોઢું અને ગળું ગળ્યું ગળ્યું મહેસૂસ કરે છે અને આંખોને જોવા માટે એક અનુપમ દ્રશ્ય આપણી આસપાસ છે એક એવું સરસ મજાનું સ્થૂળ કારણ છે જેને સ્પર્શી શકાય છે જેને મહેસૂસ કરી શકાય છે જેની અનુભૂતિ ઘરે લઈ જઈને મમળાવી શકાય છે જે તમને વિચારોમાં ગરકાવ કરી દે એવું એક સરસ મજાનું ગુજરાતી કારણ આપણા પ્રદેશનું કારણ આપણા દેશનું આપણી ભાષાનું કારણ એક સરસ મજાની ફિલ્મ રિલીઝ થઈ છે હેલ્લારો એક એવી ફિલ્મ જેણે નેશનલ એવોર્ડ જીત્યો છે નેશનલ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કૃત થશે આ ફિલ્મ અને એક મજાની વાત એ કે બધી જ કેટેગરીમાં જનરલ કેટેગરીમાં આપણી ભાષાની ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો છે એનાથી પણ એક મારા મતે તો થોડી વધારે ચડિયાતી વાત છે કે આમાં કામ કરનારી 13 એક્ટ્રેસીસને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે રજત કમલ પ્રાપ્ત થવાનો છે આ પૂરતું નથી આમ ખુશ થવા માટે હે ને તો ચાલો મારી સાથે ખૂબ બધો તાળીઓથી સ્વાગત કરો કારણ કે આઈ એમ ગોઈંગ ટુ ટોક ટુ ઓલ ધીસ પીપલ હેલ્લારોની સ્ટારકાસ્ટ મારી સાથે છે આ છે જલસો અને તમે છો શુદ્ધ દેશી સંવાદમાં એક એવો સરસ મજાનો સંવાદ જેમાં વાતો કરીશું હેલ્લારો અને હેલ્લારો ફિલ્મ વિશે અને એ કલાકારો હશે મારી સાથે ખૂબ દિલથી પ્રેમથી હૂંફથી ખૂબ બધી તાળીઓ સાથે સ્વાગત કરો આ ફિલ્મના કલાકારો Jamani Baju, Pellaj, Denish Ghumra, one of the star cast of the film, one of the artists of the film, Maulik Nayak, one of the very popular, very talented, Tejal Panchasara Shah, one of the very, very, very talented, very experienced actor, and Shraddha Dangar. Hellaro, તમે ફિલ્મ જોઈ કે નહીં પહેલું તો મને એ જણાવો जो तमे नथी जोईने तो माफ करजो आ फिल्म ने रिलीज थई 3 दिवस थई गया छे ने मारे तमने कह्युं छे के आ 3 दिवस में तमे गुजराती नथी अजी तमारी पासे तक छे पोतानी जातने गुजराती तरीके साबित करवुं होय तो आ एटले हमणा तात्कालिक उठीने जवानी जरूर नथी पण आ संवाद पते एटले तरत ज आ फिल्मनी टिकट बुक कराओ अने हळी मळीने बॉयफ्रेंड गर्लफ्रेंड बॉयफ्रेंड्स गर्लफ्रेंड्स फ्रेंड्स फैंड्स रिलेटिव्स સગાઓ, સંબંધીઓ, પાડોશીઓ, સોસાયટી, આખો વિસ્તાર લઈને દોડીને જાઓ અને જુઓ આ ફિલ્મ. હું આ ફિલ્મો વિશેની ઘણી બધી વાતો કરવાનો છું આ સરસ મજાના કલાકારો સાથે. અને એ પહેલાં એક સરસ કોફી. શિયાળો સરસ મજાનો છે, મને લાગે છે કે હુંફાળી વાતો કરવા માટે આ સરસ સંગાત છે. પોર્ટેબલ તાપો છે. ઓકે, સો પહેલો સવાલ તો એક જનરલ બધાને પૂછવા માંગુ છું અને તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. શ્રદ્ધા, તેજલ અને ડેનિશા, સુંદર વેલકમ માટે થેન્ક યુ. થેન્ક યુ. તમે લોકો પહેલી વાર આવ્યા છો, અમને બહુ આનંદ છે. મૌલિક અમારો હવે બહુ પરિચિત અને ઘરેલું, આમ અમારો ઘરના સભ્ય જેવો છે આ સોંપવા માટે. પણ છતાં તમારું પણ એટલું જ દિલથી સ્વાગત છે. શું લાગણી છે? આ 3 દિવસ કેવા ગયા છે? ઓફ ધ રેકોર્ડ તમે ઘણી બધી વાતો કરી છે, પણ ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ લેટ ધેમ નો. એટલે સાચે જ તમે કહ્યું એમ ઉત્સવ જેવું લાગી રહ્યું છે અને ખૂબ બધી મહેનત પછી આ મીઠા ફળ ચાખવાની બહુ જ મજા આવી રહી છે. થેન્ક યુ સો મચ. એવું થાય કે એક જ પ્રસંગ અલગ અલગ લાગણીઓથી 3-4 વાર ના ઉજવાયો કે જ્યારે ફિલ્મ મળી, જ્યારે વાર્તા જોઈ ત્યારે એક અલગ પ્રસંગ હતો કે જે ડ્રીમ હોય એ અત્યારે સાકાર થયું છે ને મળ્યું છે. શૂટ કરતા હતા ત્યારે એવું હતું કે ફિલ્મ કંઈક એવી અદ્ભુત બને છે કે જેની તમને કોઈ પેલું હતું જ નહીં. એ અલગ લાગણીઓ હતી. પછી નેશનલ મળ્યો ત્યારે તો એ હું એક્સપ્લેન નહીં કરી શકું, પણ એ રીતની ફિલિંગ્સ હતી બધાની, એ રીતના અમે ખુશ હતા. હવે રિલીઝ થયા ને અમે જ્યારે થિયેટરમાં લોકોને મળવા જાય છે તો એક અલગ જ પ્રકારની લાગણી, કે એવું થાય કે જેટલી બી મહેનત કરી ને એ તો આટલી હતી, જો આટલો પ્રેમ મળવાનો હતો ને. ક્યાં વાત, બોલ. તો 4-4 વાર એવું થયું કે અલગ અલગ જાતનો પ્રસંગ અમે એક જોડે કર્યો. વાહ વાહ વાહ, બહુ કર્યો છે. ટેન્શન બહુ જ પહેલું એક્સપિરિયન્સ છે બધી વસ્તુનું. 15 લોકો જોડે નરેશનમાં બેસવાનો પણ એવો પહેલો એક્સપિરિયન્સ હતો. આ ફિલ્મ તો ખેર જે રીતના શૂટ થઈ છે એ તો બધા માટે પહેલો એક્સપિરિયન્સ હશે આટલું સુંદર. પછી નેશનલ એવોર્ડ, જે ઘટનાઓ બનતી ગઈ છે આ ફિલ્મને એક વખત ચાલુ કરી અમે જાન્યુઆરી 2000, મતલબ અમે જ્યારથી એક્ટર્સ જ્યારથી જોડાયા ત્યારથી, તો એટલું સુંદર રહ્યું છે ને કે હવે બધા પહેલાં એક્સપિરિયન્સીસ બહુ જ સુંદર થઈ રહ્યા છે. બધા ચાલતા રહે. મૌલિકની લાગણીઓને તમારા સુધી પહોંચાડું એ પહેલા જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન. આ બધા જ નવા કલાકારો, એટલે કે તમારા માટે કદાચ નવા હોઈ શકે, મારા માટે આ શુદ્ધ દેશી સંવાદમાં આ પહેલી વખત આવનારા કલાકારો છે. એ કલાકારો પહેલી વખત આવ્યા છે અને એમની આંગળી પકડીને તમે આવ્યા છો ત્યારે મારે ખાસ કહેવું છે, આ ગુજરાતી સંગીત અને સાહિત્યની એકમાત્ર એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી. અને બીજી સરપ્રાઈઝ એ છે કે આ કોન્વર્સેશન અમે આવતીકાલે ને પરમ દિવસે પણ કરવાના છીએ. આજે એક્ટર્સ આવ્યા છે, કાલે રાઇટર્સ આવશે, ડિરેક્ટર્સ આવશે અને પછી પ્રોડ્યુસર સાથે પણ વાત કરવાના છે. બધી જ માહિતી ધીરે ધીરે આપું છું. મીનવાઇલ હેલ્લારોના સુપર પોપ્યુલર સોંગ્સ આર ઓલ્સો અવેલેબલ ઓન ધીસ પ્લેટફોર્મ. એપ ઉપર છે જલસો પર, ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. યસ મૌલિક, બહુ સાચી વાત. પ્રસંગ છે અદ્ભુત અને હું અત્યારે એવું ફીલ કરી રહ્યો છું કે ઓનેસ્ટલી જો આ સપનું હોય ને તો મારે આંખો નથી ખોલવી. હા હા. અને જો આ વાસ્તવિકતા છે ને તો મારે સમર્પણની ભાવના સાથે સ્વીકારી લેવી. અને મારે બસ આ જ વસ્તુ છે કે મારે અમારે પિક્ચરમાં એક બહુ સુંદર મજાનો ડાયલોગ છે કે પાંખો ફૂટી હોય કે શીંગડા કાપી નાખે, બરાબર. બહુ સુંદર વસ્તુ એ છે કે જે પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે એ પ્રકારે અમને પાંખો પણ ફૂટી છે ને શીંગડા પણ. અરે અમને તો અવાજ જ ફૂટ્યો હતો. હું તમને કહું, આ ફિલ્મના પ્રીમિયરમાં હું જનરલી કોઈ પ્રીમિયર્સમાં આટલી બધી લાગણીશીલ થઈ નથી જતો અને આવી રીતે બૂમાબૂમ તો ક્યારેય નથી કરતો, પણ આ ફિલ્મના નહીં કહું, એન્ડ તો નહીં જ કહું, પણ તમે જશો ને એ છેલ્લી 10 મિનિટમાં અને એમાં પણ છેલ્લી જે 3-4 મિનિટનો જે ક્લાઇમેક્સ છે એમાં તો ઊભો થઈને ક્યાં વાત હે ને, એટલે તમને તો પાંખો શીંગડા બરાબર છે, અમને અવાજ અચાનક ઘાંટી ફૂટી આ ઉંમરે છે અને જે અવાજ નીકળ્યો છે તમે લોકો જજો. આ દર બીજું વાક્ય મારું આ હશે. તમને નાક સારું લાગે તો હમણાં જતા રહેજો આ લાઈવમાંથી. પણ બોલીશા જોતા જોતા બીજી એક સગવડ આપી દઉં. જલસો એપ ઉપર અમારા હેલારોના ગીત સાંભળતા સાંભળતા હેલારો જોવા જજો. ક્યાં પણ બહુ જ, એટલે હું 2 વખત તો ઓલરેડી મૂવી જોઈ આવ્યો છું અને હજી મને એમ છે કે કોઈક મને લેતું જાય 3જી 4થી વાર તોય હું જઈશ. અને હું એટલી જ બળકટ રીતે ને આમ એવી જ રીતે જોઈશ. એમ નહીં કે હા હા હવે જોયું હવે આમાં તો ખબર છે, એવું નહીં થાય. એવું અત્યારે એવું લાગે છે. બહુ જ અંદરની કોઈક નસને સ્પર્શી હોય ને એવી આ ફિલ્મ બની છે. તમે લોકોએ તો બહુ જ અદ્ભુત અભિનય કર્યો છે. તમને રજત કમલ પ્રાપ્ત થવાનું છે. મેં શ્રદ્ધા સાથે એ વાત પણ કરી હતી જ્યારે અમે લોકોએ એક સ્ટુડિયો ઇન્ટરવ્યૂ કર્યો હતો જેમાં ઓનલી ફિલ્મ્સ વિશે ને એવી બધી વાતો કરી હતી. ત્યારે શ્રદ્ધાએ કીધું હતું કે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મળવાનો છે એટલે અમે વી આર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એટલે અમને ખબર જ નથી કે અમારી સાથે શું થઈ રહ્યું છે અને વી આર ઓન ક્લાઉડ 9. આઈ કેન એક્ઝેક્ટલી અન્ડરસ્ટેન્ડ. તો તમે ખૂબ મહેનત કરી છે. કચ્છમાં શૂટ કરવું તેજલ કેટલું અઘરું પડ્યું? કેવી રીતે આ બધું થયું? તેજલ એ કેટલીક આપણી ઇન્ડસ્ટ્રીને, આપણા મંચને મળેલી કેટલીક બળકટ કલાકારોમાંની એક છે. પારિવારિક કારણોસર, લગ્ન પછીના કારણોસર એણે કદાચ થોડા સમય માટે બહુ કામથી વિશ્રામ લીધો છે. પણ તમે એની કેટલીક જો યુટ્યુબ પર ને ક્યાંક હોય એની આ ફિલ્મ્સ કે વગેરે તો જોઈ લેજો. રંગભૂમિ પર અને ટેલિવિઝન પર શી ઇઝ વન ઓફ ધ વેરી ટેલેન્ટેડ એક્ટર્સ વી હેવ રાઇટ નાવ. તેજલ ખાસ્સા ટાઈમ પછી હેલ્લારોથી પદાર્પણ પુનઃ પદાર્પણ, આ શબ્દો બહુ ક્લિશે છે પણ છતાં આ જ છે, એ રીતે આવી રહ્યા છે. અઘરું તો હતું જ, પણ અમને બધાને મેન્ટલી પ્રિપેર કરવામાં આવેલા. એકચ્યુઅલી વર્કશોપની શરૂઆતમાં જ હું બહુ જ પરિચિત નથી મોબાઈલથી, પણ છતાં પણ પેલી એપ ડાઉનલોડ કરાવેલી કે જેમાં અમારા સ્ટેપ્સ કે અમે રોજ આટલું ચાલીએ કે અમને આટલું પાણી પીવાનું, એ રીતે અમને ફિઝિકલી મજબૂત કરાયેલા. અમને મેન્ટલી બહુ જ લગાન ફિલ્મનું અમને મેકિંગ બતાવેલું અને કહેલું કે રોજ રાત્રે જોઈને સુવાનું. એટલે કે તમારે આટલા કપરા સંજોગોમાં રહેવાનું છે અને આપણી પાસે એવું મોટું બજેટ ને એવી મોટી સગવડો નથી, એટલે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. અને ફિલ્મની ખબર નહીં વાર્તા પણ એવી છે કે તમે અંદરથી આમ એ ગુમરા જ કરે છે હૃદયમાં. એટલે તમે એ રીતે પણ અમે સ્ટ્રોંગ થતા હતા કે આ વાત છે કે જેની માટે અમારે મચી પડવાનું છે. અઘરી વસ્તુઓ તો હતી. કચ્છમાં ગયા ત્યારે ખબર પડી કે આટલી બધી ગરમીમાં કામ કરવાનું છે અને એના માટે પાછું એવું થાય કે પેલી ઊંઘ પૂરી ના થાય. શૂટ કરીને આવીએ પછી બધા જમીએ પછી પાછા વાતો કરીએ કે હા આજે આ થયું આજે આ થયું, એમ કરતા કરતા સુતા 10-11 વાગી જાય અને 2-2:30 વાગે તો ઉઠવાનું જ હોય. પછી તમે 3-1 કલાક નાહવામાં જાય, 1 કલાક અમારો મેકઅપ, 1 કલાક હેરમાં જાય. અમારે ટેટૂઝ હતા એમાં 1 કલાક લાગી જાય. 6:45 અમે ફ્લોર પર હાજર થઈ જતા હતા અને પછીના 2 કલાકનું શૂટિંગ તો થાય ધપ મચાઈ જાય અને 10 વાગે ને એટલે અમે પૂછીએ કે 1 વાગે સવા 10 થાય ને, સવા 10 એટલે અમે પૂછીએ કે 2:30 થઈ ગયા એમ કે બ્રેક હવે જઈએ. એટલો બધો તડકો તમે બિલકુલ જ એક કલ્પના જ કરી. માર્ચ-એપ્રિલ કચ્છના બિલકુલ રણમાં કે આમ થોડું ચાલી કાઢો એટલે પાકિસ્તાન આવી જાય, કે આમ થોડું ચાલી કાઢો એટલે બહુ બીક લાગી હતી. એક્ચ્યુઅલી બહુ જ અઘરું પડતું હતું. બધાના પગમાં છાલ. So are you guys demanding તમને લોકોને કોઈને એવું થતું કે થોડું એસી તો ભલે ઓછું ભલે મૂકી રાખો પણ આપ એસી હવે પટ્ટો હોટલ બોટલ એવી કોઈ ડિમાન્ડ કરી હતી ડિરેક્ટર્સને? ક્યાં એવી કોઈ ડિમાન્ડ કરી હતી કે થોડું કંઈ નહીં બંધ રાખો પણ એસીનું ડબલ રાખો? એટલે આ રિએક્શન એવી હતી કે એકચ્યુઅલી કોઈ બી માણસ અગર અમિતાભ બચ્ચનને બી આ શૂટ કરવું હોય તો એને આમ જ કરવું પડે. આમાં જેટલું એ લોકોથી બનતું હતું એટલું અમે પ્રોવાઈડ કર્યું હતું અને પણ એક પછી એક લિમિટ હતી કે એ પોસિબલ છે જ નહીં. ના એવી ડિમાન્ડ થતી હતી. હું કહું અમારી ડિમાન્ડ તમને કહું કે અરે પ્લીઝ યાર કંઈ પણ કરીને કાંટા હટાવો, અમને લોકોને ગરબા રમવા છે પણ આટલા બધા કાંટા વચ્ચે કેવી રીતે? એટલે લોકો ખૂબ મહેનત કરે કાંટાઓ હટાવે પણ ઉડી ઉડીને પવનથી આવી જાય અને પછી પેલો 10-10:15 થાય ને એટલે એમ થાય કે હવે પતાવો ભલે વાગતા હવે ગરબા બતાવો. એટલે એવી અમારી ડિમાન્ડ હતી કે કાંટા હટાવો, એવી અમારી ડિમાન્ડ હતી કે પેલા ઘડા બહુ જ ગરમ થઈ જાય છે યાર, એને કોઈ રીતે ઠંડા પાડો, કે પેલા આમ ઉપચકી એટલે ચપ દઈને ચોંટી જાય કે અહીં ચોંટી જાય. એટલે એવી એવું માંગતા હતા અમે કે આ મળતું હતું. જ્યારે એડી ટીમ અમે હજી ઘડા મૂકીએ ને પેલા એ લોકો પેલા બીના પોતા લઈને આવી જાય ને, મતલબ અરે હમણાં તો મેં એક પેલી વાત પણ સાંભળી. એકચ્યુઅલી જો અમને લેડીઝ પાર્ટ જ ખબર હોય કે અમે અમારામાં જ મથ્યા કરતા હોઈએ, પણ પેલો હુક્કો કંઈક ચાલુ રાખવાનો હતો અને કોઈ એક વ્યક્તિ વિચારો. એટલે આ એક ઘટના બી એવી છે કે રાતનો અર્જણ વાળો સીન છે, બરાબર, કે બધા બેઠા છે અને પેલો બધા હુક્કા તાણી રહ્યા છે, તો કહેવાય કે સિંક સાઉન્ડ છે, ડબિંગ નથી આમાં. તો જ્યારે ડાયલોગમાં ફંબલ થાય ને એટલે એ સીન ફરીથી કરવો. તો હવે જે લોકો હુક્કા તાણે છે ને, બરાબર, તાણે તો કટ હે ભાઈ તું ચાલુ રાખ. પછી એક માણસ સ્પેશિયલ આવે, એનું નામ છે પ્રશાંત. એ આવે અને કરતો કરતો બિચારો, હવે એને લગભગ બીજા દિવસે આમ ઘણું ચોકઅપ થઈ ગયું હતું કે યાર, એટલે મતલબ એ એક જ વ્યક્તિ હતો જે આ ગાડી ચાલુ રાખતો હતો, ક્યાંક ને બોલવા હું ના હતી. નહીતર લગભગ કહેવાય ને કે એ રાતની એ હુક્કો, મતલબ એ માટીનો હુક્કો એવી રીતે સળગાવવાની એની લગભગ પ્રક્રિયા 5 થી 7 મિનિટ લે છે. એને ગરમ કરો, કોઇલ ગરમ કરો, અને પછી એ વસ્તુ. અને અમને વધારે હાર્મ ન થાય ને એના માટે થઈને કહેવાય ને કે જો થોડોક કટ આવે ને વચ્ચે, થોડીક જગ્યા આવે ને એટલે એ લઈ લે અમારી પાસેથી, કે જેથી કરીને ડાયલોગ બોલતી વખતે અમને ગળું છોલાય નહીં. તો એ ચાલુ રાખે અને પછી જેવું એમ કે થોડો એક્શનની એક્ઝેક્ટ 4 સેકન્ડ પહેલાં છોડીને આપી દે. સો મતલબ બહુ ગજબ લેવાનું. એટલે ખાલી અમે નથી પવનની ખાસી, એટલે સિંગસાંગમાં તો પવન ફરફર 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 એવો સરસ આવે છે. એટલે તમારા માટે પણ કોસ્ટ્યુમ્સને મેનેજ કરવા અને આટલા બધા પવનમાં આટલા ખુલ્લા અને આવા લહેરાતા કોસ્ટ્યુમ્સને મેનેજ કરવા વુડ બી વેરી ડિફિકલ્ટ. તમે લોકોને એટલે નવરાત્રીમાં કોઈક દિવસ ચણિયા ચોળીને ચૂંદડી ચડાવીને જઈએ એ વાત જુદી હોય ને 9 દિવસ કે મહિનો રોજ પહેરવી પડે. ડિઝાઇનર્સ માટે બી બહુ જ ટફ હતું, કારણ કે અમારે દુપટ્ટા ઉડવાના હતા 1975, એટલે તમે લોકો પિન્સ ને એવું બહુ દેખાય એવું યુઝ ના કરી શકો. તો અંદર અમે લોકો એક કપડું ટાઈટ બાંધતા, એના ઉપર દુપટ્ટો, અને લગભગ અંદર 15 થી 20 જેટલી પીનો હોય, અને આ પીનો પણ હાથમાં ના રહે ને એવો પવન આવે. એટલે થોડી થોડી વાર એક સીન થાય ને તો 3-4 જણાના દુપટ્ટા નીચે આવી ગયા હોય, એટલે રીટેક્સ થાય અને માથાના વાળ નીકળી જતા અને બહુ જ બહુ ટાઈપ સેલોટેપ આવે ને એ અહીંયા લગાડી દે. ઓ ગોડ. પછી કાકા આવે ને બાલા બેક્સ થઈ જાય મારો. હવે જ્યારે મૂવી જોયું છે ને જ્યારે હવે આ વાતો સાંભળીએ છીએ ત્યારે આ મહેનતની થોડી વધારે નજીક પહોંચી શકીએ છીએ, થોડી વધારે કદર કરવાની ઈચ્છા થાય. અત્યારે તો તમને આ બધું સાંભળીને એમ થતું હશે કે એવું તો શું આપણે બધું મોટો મોર માર્યો છે, પણ તમે જઈને જોજો, અતિશય અદ્ભુત આ કામ થયું છે, તમને મજા પડી જશે. ઇટ્સ અ પોએટ્રી મેડ ઇન ધ ફોર્મ ઓફ સિનેમા. પ્લીઝ ડુ ગો એન્ડ વોચ. ડેનિશા, હું કેટલાક એવા વ્યક્તિઓમાં છું કે જે મેં તને પહેલી વખત સ્ક્રીન પર જોઈને આઈ વોઝ સ્ટન, એટલે હું ખાસો ઇમ્પ્રેસ છું. મેં હમણાં જ સવારે કીધું કે બધી છોકરીઓમાં એક આમ કચ્છની બાઈ જેવી કોઈની ચાલ હોય ને તો એ ડેનિશાની હતી. એટલે એ જે આને બધું નહીં કહેવાય નહીં તમને પોતાની જાતને રોકી રાખવું પડે જ્યાં જોયા પછી. અને આ એટલે જો ક્યાં કહેવાય નિશ્ચિત મેં એને કીધું તું પહેલા લઈને આવ પાછળથી. તો અમે બીજા હા, પણ જે રીતે એ જ્યારે પણ એને મોકો મળ્યો છે અને એક સીન જેમાં તું એને આંતરે છે ત્યારે તો જે રીતે તારી ચાલ આખી ધ વે યુ કમ ફોરવર્ડ અને બહુ સરસ. કઈ ખાસ તાલીમ લીધી, કઈ રીતે મહેનત કરી, શું ખાસ કર્યું તે આ કેરેક્ટર્સ માટે? કારણ કે મને ખ્યાલ છે એના પહેલાં તારું 1-2 વેબ સિરીઝમાં કે થિયેટર ઉપર તું કંઈક કામ કરતી હતી, પણ ધીસ વોઝ અ મેજર એક્સપોઝર. આઈ થિંક પહેલાં મારા માટે તો છે ને સર્કલ બહુ જ સુંદર એવું કમ્પ્લીટ થયું હતું કે મારી લાઈફનું પહેલું ઓડિશન મેં સરને આપેલું, અને જે ઓડિશનમાં એટલી ઠંડક હતી ને રૂમમાં, છતાં પણ મારા પસીના છૂટતા હતા. અને મેં બહુ જ વિચિત્ર પરફોર્મ કરેલું ને હું જતી રહી હતી. એટલે એના પછી કેટલા બધા ઓડિશન્સ જે મેં સરને આપ્યા હોય, એ તો એક ગભરામણ મને હંમેશા રહી છે ને આજની તારીખ પણ. કદાચ હું સરને સર સામે હશે ને હું ઓડિશન આપીશ તો મારા પગ એવી જ રીતે ધ્રુજતા હશે. અહીંયા સર એટલે અભિષેક શાહ, ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ, ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ. અને એમ એ જે ફર્સ્ટ ફિલ્મ કરી રહ્યા છે એ મારી પણ ફર્સ્ટ ફિલ્મ, એટલે ઇટ્સ અ બ્યુટિફુલ સર્કલ કમ્પ્લીટિંગ ટુ મી. આ ફિલ્મની વાર્તા એટલી બધી સુંદર જે બધા જોઈ જ શકે છે. અને સરે જે રીતના મને પાત્ર જ્યારે કીધેલું ત્યારે હું બહુ જ ક્વેશ્ચન્ડ થઈ ગઈ હતી કે આ હું કરી શકીશ, કારણ કે થોડું અલગ બી છે હું જેવી છું એના કરતાં. અને મને ડર લાગે જ્યારે આક્રોશ કે એ બધા ભાવ તમારે કાઢવાના હોય ત્યારે. અને પણ જે રીતના અમારા વર્કશોપ્સ થયા હતા ને, અને સરે ઇન્ડિવિજ્યુઅલી દરેક કેરેક્ટર્સને ડેવલપ કરાવવા માટે મારી પાસે એવી એક્સરસાઇઝીસ કરાવી હતી કે જ્યાં અમે આંખો બંધ કરીએ, અમે વિચારીએ કે ગ્રહણ છે અને ત્યાં જાઓ આ તે, એટલે એ બહુ ડેવલપ થયેલું. અને હું ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી થિયેટર ભણતી હતી, એટલે ત્યાં શીખવાડવામાં આવેલું કે બેક સ્ટોરીઝ તમે બનાવો તમારા કેરેક્ટર્સની. હવે મારા મગજમાં એટલું હતું કે અમે મંજરી નવી પરણીને આવે છે અમારા વાંઢમાં, વાંઢ તો પહેલાથી છે, હું કદાચ 27 વર્ષની રાધા હોઈશ તો હું 27 વર્ષથી એ વાંઢમાં છું, એટલે આ બધું ત્યારથી ચાલુ આવે છે. અને મારા કેરેક્ટર પ્રમાણે એટલું ઘડાયેલું મારી અંદર મૂળભૂત હોવું જોઈએ. તો એના માટે જ્યારે અમે લોકો વર્કશોપ્સમાં ગયા અને અમે ત્યાંની સ્ત્રીઓને જોઈએ કે કોઈ નવું જ્યારે અમારા માટે મંજરી આવે છે તો કોઈ પણ નવું વ્યક્તિ આવે ત્યારે એ લોકોની આંખોમાં જે ક્યુરિયોસિટી હોય છે, પછી તમને જેલેસી પણ દેખાય અમુક પ્રકારની, ઓર તમને બહુ જ બધું દેખાય તમને એની આંખોમાં. અને ત્યારે મેં એ પણ મને એવું ખબર પડી કે એ લોકો બહુ બોલતા નથી, એ લોકોની આંખો બહુ જ બોલે છે, they speak with their eyes. સો ઓલ ધીસ થિંગ્સ અમને વર્કશોપમાં કેપ્ચર કરવામાં આવી હતી, એન્ડ ધેટ્સ હાઉ આઈ થિંક. બહુ સરસ વાત આખી ફિલ્મની એ છે કે જરાય વાચાળ નથી છતાં બધું જ બોલી જાય છે. એટલે ઘણી બધી એવી જગ્યાઓ હતી કે જ્યાં કેરેક્ટર્સ કે રાઇટર્સને એવું મન થઈ ગયું હોત કે અહીંયા એક મોનોલોગ લખીએ, અહીંયા સરસ મજાના 2-5 પંચવાળા ડાયલોગ્સ લખીએ, અને બહુ બહુ લપસણી જગ્યાઓ હોય છે ફોર ધ મેકર્સ, ક્રિએટર્સ. એવું બધું અવોઇડ કરીને કેટલીક વાતો અહીંયા બહુ સટલી કહેવામાં આવી છે. ફિલ્મ જોશો એટલે વધારે ખબર પડશે. પણ એક દ્રશ્ય છે જેમાં, એટલે આમ તો એવા ઘણા દ્રશ્યો છે પણ હું એક દ્રશ્યની વાત કરું છું, જ્યારે તું પેલા બેડા લઈને આવે છે અને ગંગા કે હંસાને તું પાણી એના ઘરમાં આપે છે. મારે તમારા બધા પાસેથી જાણવું છે, આ બેડા ઉંચકવાનું તો આઈ એમ શ્યોર કે તમારા જીવનમાં ક્યારેય બન્યું નહીં હોય. કેટલા બેડા ઢોળ્યા, પાડ્યા, પછાડ્યા, ગોબા પાડ્યા? કેમ કે એ વખતે 75 માં તો માટલા હોય એ માટીના, તો અમે ઘડાથી પ્રેક્ટિસ કરી અને પછી જે ધપાધપ ઘડા ફોડ્યા છે અમને. પછી એવું થયું કે જો આ રીતે ઘડા ફોડ્યા કરીશું ને તો પ્રોડક્શનનો અડધો ખર્ચો તો માટલામાં જશે, અને પછી એના ટુકડા વીણવામાં. પછી એવું નક્કી કર્યું કે અમે પિત્તળના, એટલે રાતોરાત નહીં, પ્રોડક્શન ટીમની. પણ એ આખી વાત બહુ સરસ, ઇનફેક્ટ પિત્તળના એનાથી ખખડાટ ને એના સિંગ સાઉન્ડથી તો બહુ મજા પડી રહી છે. એ આખી બેલેન્સની વાત છે, પણ રણમાં ચાલવાનું એટલે થોડું ડિફિકલ્ટ હતું, અને કપડાં બી એની જોડે મેનેજ કરવાના હતા, તો એ વધારે ડિફિકલ્ટ હતું. એક મારા માટે ખબર નહીં, મારા માટે એટલે ઇઝી હતું કે અમે 7th સ્ટાન્ડર્ડમાં સ્કૂલમાં એવો એક ડાન્સ કર્યો હતો કે જે આપણે રાજસ્થાની ફોક ડાન્સ, એના માટે અમને મને સ્પેશિયલી 1 મહિનો પ્રેક્ટિસ કરાવી હતી સ્કૂલ ટાઈમ પર. એટલે મેં માથે 2 ઘડા લઈ અને નીચેથી જે આપણે રૂમાલ લઈને જે રાજસ્થાન એને કરેલું છે, પણ એને બહુ જ ટાઈમ થઈ ગયો, એટલે મને નથી ખબર કે મારાથી બીજી વાત થશે કે નહીં, પણ ખબર નહીં એ વસ્તુ ક્યાંક ને ક્યાંક હતી અંદર, તો એ મને થોડુંક મારા માટે. પછી એટલે એમ ઘડા ઉચક્યા પછી એમ રાત્રે ગરદન રહી જતી હતી કે બહુ દુખે છે, બહુ દુખે છે, એવું બધું કંઈ થયું નહીં, સમજ નહોતી પડતી, ખાલી ઊંઘ આવતી, ખરી ના ભૂખ ના તરા ના, ખાલી ઊંઘ આવતી હતી. અમારા ભૂંગામાં શ્રદ્ધા, અમે રહેતા હતા પણ ભૂંગા જેવા ઓલા રિસોર્ટમાં, હું, શ્રદ્ધા, વૃંદા દીદી અને તર્જની, અમે 4 જણા રહેતા હતા. અને શ્રદ્ધા જોડે એવું છે કે she talks, અમે લોકો we all listeners, wow we are listeners. અને તો હું ને તર્જની સ્પેશિયલી અમારે એવું થતું હતું કે અમે આમ ગયા ભૂંગામાં જમવા, શ્રદ્ધા ચલો જમવા જઈએ, એન્ડ we are sleeping 2 minutes inside the ભૂંગા, અને we both are sleeping. એ કઈ બહુ સરસ ઘટના છે રાત્રિની. આપણે કિંજલને યાદ કરવી પડે. કિંજલ કરીને અમારા પ્રોડક્શનમાં એક છોકરી હતી, અને એટલું સરસ એ છોકરી રાત્રે અમે સૂઈ પણ ગયા હોઈએ ને तो अमरा रूम में आए एने कोई एवं कहेलू नहीं बट एनी पेली दिल थी जे छोकरी अने अमरा बधाना पग जोए पछी छाला पड्या होय तो एनी जाते साफ करे अमरा बधाना पग दबावे। ओ माय गॉड ए बधाना पग दबावती थी किंजल अने पछी चुपचाप पाछी दरवाजो बंद करीने जती रहे। ओ माय गॉड वन ऑफ द डांसर। हां बिग हैंड्स फॉर किंजल। તમે જુઓ છો સ્ક્રીન પર અમને પણ એક્ચ્યુઅલી હું વાત કરું કે આખી છે ને ખીર આ લોકોએ બનાવી છે ને અમે ખાધી છે પ્રોડક્શન ઈવન અમારા પ્રોડ્યુસર્સ ડિરેક્ટર એટલે આ લોકોએ બધું બનાવ્યું છે અમારી પાસે। એક વખત જોરદાર તાળીઓ આ આખે આખી ટીમ માટે એટલે પડદાની પેલી પાસે મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ। स्टनिंग जॉब स्टनिंग એટલે હું હમણાં તેજલ સાથે ઓફ ધ રેકોર્ડ્સ બિફોર ધ ઇન્ટરવ્યુ અમે વાત કરતા હતા ત્યારે હું એ જ કહેતો હતો કે આમ હાથમાં હાથ નાખીને હળી મળીને તમે લોકોએ જે આખે આખો પ્રસંગ પાર પાડ્યો છે ને એ દેખાઈ આવે છે એટલે તમારી ભેગી એનર્જી અમને લોકોને એટલી બધી પહોંચે છે કે અમે જો સેટ છૂટા પડ્યા હોઈએ ને તો ભેગા થઈ જઈએ ને એવી આ મૂવી છે એટલે બહુ મને મેં બીજી વખત જ્યારે ગયો તો મૂવી જોવા ત્યારે પરિવારના પરિવારો આવેલા હતા એટલે ઘણી વખત મૂવી જોવાના અનુભવમાં આપણે હવે આજનો દોર એવો છે કે 2 ને 3 માણસ આવે છે વધારે કાંઈ આવતું નથી હાથમાં હાથ પકડીને આવે છે અને પોપકોર્નના ઠળિયા ઉડાડતા જાય છે આ બધા ભેગા થઈને પણ અહીંયા આખે આખો પરિવાર આ મૂવી જોવા આવ્યો હતો જેમાં ઘરડા દાદીથી માંડી દરેક પ્રદેશના સૌરાષ્ટ્ર હોય કે કચ્છના એવા બધા જ નોન ગુજરાતીઝ મેં ત્યાં જોયા। પણ એક કોમન ફીડબેક જે મારે તમને પૂછવો છે મૂવીના અંત વિશે હજી પણ ઓડિયન્સને થોડી કદાચ અસમંજસ હોય એવો પ્રતિભાવ છે એટલે મારી પાછળથી જ 1-2 જણાએ એવું કીધું હતું કે પતી ગયું શું કર્યું આ લોકોએ યુ નો વેરી કોમન ફીડબેક કે લે કંઈ ખબર ન પડી એટલે ઘણાને એવું થયું હોય કે એબ્રપ્ટ છે કે કદાચ કોઈકને એવું હોય કે તમે લોકો રિવેન્જ લેશો અને કંઈક તલવાર બલવાર તાણી પાછા આવશે ને બહાર આવશે ને એવું બધું તમને લોકોને ક્યાંય અંત સાથે કોઈ તમારો શું ફીડબેક છે? Do you guys think so? તમને હવે કોઈ ફીડબેક મળ્યા છે? દરેક વાતનો અંત હોવો જરૂરી મને નથી લાગતું બરાબર અને એમાં ખાસ કરીને મતલબ મને આ ફિલ્મના મેકર્સ માટે મને એટલી બધી શ્રદ્ધા છે બહુ શ્રદ્ધા છે પિક્ચરમાં શ્રદ્ધા છે કે એ જે વસ્તુ જ્યાં આગળ મૂકી દે ને એ સમજી વિચારીને મૂકી દે। નો ડાઉટ આ પિક્ચરમાં મેં પણ કામ કરેલું છે બરાબર અને હું આ પિક્ચરને કહેવાય ને કે હું મારી દ્રષ્ટિએ તો જોઉં કે આ પિક્ચરને સફળતા મળે આ પિક્ચરમાં આવું છે તેવું છે પણ જ્યારે પહેલી વાર જ્યારે મતલબ આખું પેકેજ બન્યા પછી જ્યારે મેં પહેલી વાર જોઈ ત્યારે હું ઓડિયન્સ બની ચૂકેલો હતો કારણ કે ઘણી ખરી વસ્તુઓ મતલબ કે હું પહેલી વાર જોઈ રહ્યો હતો। આ જ વસ્તુ જ્યારે મારી સાથે પણ થઈ બધા જ હોલમાં બેઠા હતા અને એન્ડ આવ્યો અને એક જ સાથે બધાની સાથે મારી સાથે પણ પત્યો ત્યારે મને એવું થયું એ જોયા પછી કે આ એન્ડ બરાબર છે એ એન્ડ એકચ્યુઅલી પોતે છે સિનેમામાં પણ ચાલુ રહે છે અહીંયા આગળ। ક્યા વાત બસ આનાથી એક વધારે વાક્ય મારા અંત વિશે બોલવું નથી એનું કારણ એ છે કે અમને જ બીક છે ગમે જ બધું કહી દઈશ એવું તો નહીં જ કહેવાય કારણ કે એનું કારણ છે અમે મતલબ કે આપણે 1 મહિનાથી ઇન્ટરવ્યુ આપી રહ્યા પિક્ચર પહેલા અમે હજી સુધી નથી અમે તો પહેલી વાર લઈએ છીએ ને અમે નહીં થિયેટર વિઝિટ જેટલી અમે કરી ને તો અંત ક્લાઇમેક્સ પછી લોકો 2 મિનિટ ઊભા નથી થતા રાસકો પડે છે લોકોને તો એ વસ્તુ પકડી રાખે છે કે જલ્દી પૂરું થઈ જાય છે। હા બહુ સિમ્પલ વસ્તુ છે એક નાનકડી વસ્તુ છે એની વાત છે કે એક નાનકડી વસ્તુ છે કે યાર પિક્ચરનો એન્ડ શું છે ખબર છે કે તમે એ એન્ડ જોયા પછીની જે લાગણી તમે કેરી કરીને જાઓ છો ને એ જ છે બરાબર એકદમ પોઝિટિવ એક્ઝેક્ટલી એટલે અમે જે આ મોગમમાં બધી વાતો કરી છે એ અમારી સ્ક્રિપ્ટનો ભાગ છે અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે અંત જોવો હોય તો ફિલ્મ જોવા જજો અને અમે તમને ખાસ થેન્ક યુ સો મચ કે વાળી લે તો બહુ સરસ રીતે આના પર જુદો ઇન્ટરવ્યુ થઈ શકે છે છોડ દેજો બટ યસ મને વિશ્વાસ છે છેલ્લી કેટલીક ક્ષણો તમને જીવનમાં કેટલીક ક્ષણો માટે ચૂપ કરી દેશે प्लीज गो एंड वॉच द मूवी बहु मजा पड़शे तमे तमने समझाशे नहीं कि अमे हसीए रड़ीए शू करिए तमे थोड़ी वार तो पोतानामां खोवाईने ए विचारशो के हाउ एम आई सपोज टू रिएक्ट अने बधु घणा विचारो आवशे गो प्लीज गो टू वॉच धीस मूवी पण खूब बधा कलाकारोनी साथे साथे खूब बधा सरस लोको मारी साथे जोड़ाया छे एमना विशे पण थोड़ी बात कदाच करवी गमे एवा सरस फीडबेक पण छे अहींया मारे मात्र वच्चे वच्चे एटलू ज याद अपाववानुं छे जलसो छे आ गुजराती संगीत अने साहित्यने समर्पित एकमात्र म्यूजिक एप्लिकेशन प्ले स्टोर एप स्टोर पर अमारुं हमणां नवुं नक्कोर वर्जन गई काले सांजे ज आव्युं छे जो एप होय तो अपडेट करी लेजो न होय तो डाउनलॉड करी लेजो हेलारोना सॉन्ग्स आमां छे ए सिवाय मैं श्रद्धा मौलिक अने तर्जनी साथे पण अमे एक सरस मजानो इंटरव्यू कर्यो छे जे कदाच आ फिल्मनी वधारे इन डेप्थ वातो करे छे एना विषे पण तमे मुलाकात लेजो आ बधुं ज एपना होम स्क्रीन पर ने बधे ज अवेलेबल छे डाउनलॉड करजो मूवी ओहो खूब बधा लोको साथे साथे जोई रह्या छे खूब ज मारा केटलाक प्रिय कलाकारोमांना एक अने वन ऑफ द वेरी सीनियर आर्टिस्ट रूपा दिवेटिया आपणी साथे छे अने जोई रह्या छे रूपाबेन स्वागत छे तमारुं हेलो मौलिक भाई मुखी बापाए अभी हमने जो पूछी जे बता मार्केट चेले तोप वेची के नहीं प्रफुल्ला परीख कह रहे थे सुपर्ब वन एवरीवन इज सो परफेक्ट आई सो एग्री विद दैट प्रशांत पटेल कह रहे थे कांग्रेचुलेशन सुपर्ब मूवी सिद्धार्थ कंदोई मंजरीनी एक्टिंग सुपर्ब हां आउटस्टैंडिंग પછી એના પેલા આવું બધું એમણે કર્યું છે અને કહી રહ્યા છે મુખી બાપા તને એકવાર ના પાડી અને નથી વેચવાની કો અહીંયા તો કન્વર્સેશન ચાલ્યું સિદ્ધાર્થ કંદોઈ હેલો યાદ છે વાવ હેલ્લારો એ ગુજરાતી મૂવીને એક નવું મુકામ આપ્યું છે હવે પછી દરેક ગુજરાતી મૂવી આને નોટિસ કરશે પછી મૂવી બનાવશે ધીસ ઇઝ અ વેરી ટ્રેમેન્ડસ ફીડબેક જે मैंने फरीथी खैर आमा मौलिक अने श्रद्धाने हूँ नथी पूछवानो पण डेनिशा अने कदाच तेजल पासेथी आ जवाबनी वधारे अपेक्षा छे अमे गई वखते कन्वर्सेशन कर्युं त्यारे एक आ वात करी हती के 3 वर्ष पहला एक एवी मूवी आवी हती के जेना पछी एवी ज मूवीनो फाल उतर्यो हतो अने बधाए एवुं बनाव्युं हतुं जरा जुदी रीते तमे आ सफळताने तमे लोकोए इनिशिएट करी छे डू यू एक्सपेक्ट के आवा ज प्रकारनी मूवीज बने હવે હવે કયા પ્રકારની ગુજરાતી સિનેમા ગતિ કરશે કયો વળાંક લેશે શું લાગે છે તેજલ ના ના એવી અપેક્ષા આપણે નહીં રાખવી જોઈએ સારી વાર્તાઓ કહેવાય અને બિલકુલ પ્રામાણિકતાથી કહેવાય આપણી કલ્ચર આપણી સંસ્કૃતિ બતાવે તો સારી વાત છે પણ ગુજરાતી લોકો મહારાષ્ટ્રનું કલ્ચર બતાવે તો કાંઈ વાંધો નથી પણ જે વાર્તા અને જે પોત હોય ને એ સરસ અને પ્રામાણિક રીતે કહેવાવું જોઈએ કે સર્કલ પૂરું થવું જોઈએ અને મને બહુ એવું લાગે કે જે વાસ્તવિકતા છે ને એની સાથે જોડાયેલી રહેવી જોઈએ કે તમે બહુ જ વાસ્તવિક વસ્તુ બતાવો અથવા તો અતિ જે વાસ્તવિકતાથી દૂર છે એવું કંઈ બતાવો ને એવું નહીં હોવું જોઈએ એટલે બસ એટલું વાર્તા સરસ રીતે વાસ્તવિક રીતે પ્રામાણિકતાથી કહેવાય એવી ફિલ્મો બને એ જ આવકાર્ય છે એબ્સોલ્યુટલી एक सरस फीडबेक आ लोको लड़े छे खरा वच्चे वच्चे आ मौलिक नी बाजू में कौन छे कैमरा फेसिंग करवानु कहू तो हूँ तो जोऊ छु ने तमने क्यारनो ए ओळखी थोड़ी हवे ओळखाण कर मारू नाम नैशत छे कारण के मौलिक नी बाजू में हूँ छु अने हूँ तमारी सामे जोई रह्यो छुं जोक सपाट Denisha che, Denisha Ghumra, one of the very very talented artists we have in the industry અને આ એની પહેલી ફિલ્મ છે અને ફિલ્મમાં એનું કમાલનું પોત એણે વણ્યું છે જઈને જોજો હાય ફ્રોમ પોર્ટુગલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ હેલ્લારો ટીમ ઇન્દિરા રતનશી મટ્ટાણી અશેર કહી રહ્યા છે સો ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ સે હાય ટુ ધેમ દેસાઈ કેડી કહી રહ્યા છે જયેશ મોરે દાદુ એક્ટર અમારા સુરતનું ગૌરવ છે बिल्कुल बिल्कुल अब आमा हमारू सूरत क्या है बराबर छे भाई अमे बधा गुजरातीओ आपणे बधा गुजरातीओ अमे अमदावाद में बैठा है तमारा सूरत ने वखाणीए छे आ फिल्म गुजरातीओनी अने गुजरातीपणाने व्यक्त करती फिल्म छे एटले मजा पड़ी गई एक वखत एवुं लखो के आ फिल्म मजानी छे आपणी भाषा मजानी छे आपणी भाषा आपणो गौरव बहु सच हेलो जलसो टीम होमी गांधी पूछी रह्या छे હવે શ્યામ મેવાડાનો સરસ કંઈક લખ્યું છે સમજાતું નથી યુ કાકાનું શું થયું શહેરમાં જઈને પસે પાસો જ ના આવ્યો. સુપર્બ મૂવી. કદાચ તમારા માટે કંઈક લખે છે શહેરમાં જઈને પાછા જ ના આવ્યા સુપર્બ મૂવી એવું કંઈક લખે છે. ના ના જે પેલું કાનો કાના વાત છે. હા ઓકે. આ મૌલિકની બાજુવાળાને તો કહી દીધું આપણે. ખૂબ જ મજા પડી ફિલ્મ જોઈને. બીજી વાર પણ જશું જોવા. જાગૃતિ ત્રિવેદી. એકતા શાહ કહી રહ્યા છે તેજલ મેમ મસ્ત એક્ટિંગ. હેલ્લારો ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જોવા તો જવાનું હતું બટ ઇન્ટરવ્યુ જોઈને લાગે છે જલ્દી જવું પડશે. અને હું તો કહું છું હમણાં જ. મૌલિક સર, શ્રદ્ધા મેમ અને આખી હેલ્લારોની ટીમને ખૂબ અભિનંદન. મેં મારા પરિવાર સાથે આ ફિલ્મ જોઈ છે. મારા મતે મારા જીવનની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હોય તો એ છે હેલ્લારો. આ ફિલ્મ જોનારા દરેક શ્રોતાઓને કંઈક નવું જાણવા મળ્યું. ખરેખર અભિષેક સરે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતી સિને જગતની નવી ઊંચાઈએ લઈ આવ્યા છે. કલ્પેશ બારોટનો આ ફીડબેક છે. ઓ માય ગોડ. પ્લીઝ રિલીઝ ઇટ ઇન કેનેડા. કૃતિકવાળા કહી રહ્યા છે. મન બાસિયા કહી રહ્યા છે કાંઈ નો ઘટે કાંઈ નો ઘટે. I'll watch in this week. Excited to watch. Sejal Mehta and lots of other people. ચારેય મિત્રોને મારી યાદ. જીતેન્દ્ર ઠક્કર સર કેમ છો. And lots of other people. Devendra Desai કહી રહ્યા છે excellent movie, very well directed, acted and Kutch Ran looks real. Standard of Gujarati movie has improved a lot. આહાહા. અચ્છા નીચે કોઈ સખત કંઈક ખાસ. પહેલા ગુજરાતી ફિલ્મ માટે એવું કહેવાતું ગામડું ગરબો અને ગોકીરો. યસ. હેલ્લારો બાદ એવું કહેવાશે કે ગામડું ગરબો અને ગરિમા. આહા ક્યા વાત હે. વાહ 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 ચિરાગભાઈ એક વખત જોરદાર તાળી. ચિરાગભાઈ પણ હવે પછીની રાહ કદાચ તમારા માટે થોડી અઘરી એ રીતે થશે કારણ કે એક એક્સપેક્ટેશનના બહુ મોટા વર્તુળમાં તમે આવી ગયા છો અને આ બહુ ટ્રેપવાળી જગ્યા છે. હવે પછી તમે જે કરશો એ જરા વધારે જાડા બિલોરી કાચથી જોવામાં આવશે. તમને લોકોને ક્યાંય આનો ભાર લાગે છે? કોઈ પ્રેશર થાય છે? ખાસ કરીને શ્રદ્ધા. ઓફકોર્સ કાલે જ એવું થયું કે થિયેટર વિઝિટ પછી એક વડીલ આવ્યા. એક તો બહુ સારી વસ્તુ એ હતી કે તમારા કેરેક્ટરના નામથી તમને બોલાવે ને કે મંજરી હે મંજરી હે. હવે પાછી આવી ફિલ્મ ક્યારે બનાવશો? એટલે તમને ખુશી જેટલી થાય ને એટલું તમને એક રિસ્પોન્સિબિલિટી લાગે કે હવે લોકો તમારી પાસેથી આવી રીતનું કંઈક આશા રાખે છે અને હવે તમને પાછું મંજરીના રૂપમાં કંઈ બીજું કેરેક્ટર જોવાની આશા રાખે. તો એ જે ટેન્શન છે ને ભાઈ એ આખું બહુ જ ખરેખર સખત ટેન્શન થાય કે હવે મીઠી મૂંઝવણ મીઠી મૂંઝવણ. ડેનિશા આઈ ઓલવેઝ ફીલ કે એઝ એક્ટર્સ અમે લોકો બહુ જ ડિપેન્ડન્ટ અને ભૂખ્યા હોઈએ છીએ. તો આઈ જસ્ટ વિશ કે આ ફિલ્મ મેકર્સને એટલી ઇન્સ્પાયર કરે જે ન્યૂ મેકર્સ છે કે એક્ઝિસ્ટિંગ મેકર્સ છે કે અને ઓલ્સો પ્રોડ્યુસર્સને. આ ફિલ્મની સક્સેસ છે એ ફિનાન્સર્સ પ્રોડ્યુસર્સને પણ બહુ જ ઇન્સ્પાયર કરે કે જો વાર્તામાં સચ્ચાઈ હોય, જો તમે એટલું કંઈક તમે બહુ દિલથી કંઈક કહેવા માગો છો ને એ વસ્તુમાં સચ્ચાઈ છે તો એકચ્યુઅલી યુનિવર્સ કમ્સ ટુગેધર એન્ડ પુટ્સ ઇટ ટુ યુ. એટલે એઝ તો એ જ મારી ભૂખ રહેશે કે કંઈક મેકર્સ હંમેશા કંઈક લાવતા રહે. અને અમે માર્ક ધીસ વર્ડ્સ પ્લીઝ. જે પ્રોડ્યુસર્સ, જે ડિરેક્ટર્સ, જે ક્રિએટર્સ આ જોઈ રહ્યા છે એ પ્લીઝ ધ્યાન દઈને સાંભળો. હવે તમારી જવાબદારી છે કે આ લોહી ચાખી ગયેલા પ્રાણીઓને તમે એવી સ્ક્રિપ્ટ્સ આપો કે એમનો જીવ, એમનો માહિલો ધરાતો રહે. કારણ કે આમાં આ બધા તો ગમે તેમ તો પણ કઠપૂતળીની દોરી તો કોકની સ્ક્રિપ્ટ રાઇટર કે કોઈક ડિરેક્ટર પાસે છે. એટલે આઈ એમ શ્યોર કે જે સ્તર ઊંચું આવ્યું છે અને જે રીતે આખી ગુજરાતી સિનેમાએ જે એક લીપ લીધો છે, એક આખો હનુમાન કૂદકો લીધો છે આ મૂવી સાથે, એ કન્ટિન્યુ થાય અને આપણને સુંદર સુંદર મૂવીઝ હવે પછી જોવા મળતી રહે. પણ તેજલને એક સવાલ પૂછીને પછી મારે પેલા અમારા બહુ વેરી પોપ્યુલર રેપિડ ફાયર રાઉન્ડ ઉપર જવું છે. પણ તેજલ યુ મસ્ટ હવે અહીંયા એક્ટિંગ નથી કરવાની. અરે રીઅલ છે. હું ગઈ વખતે બી બોલ્યો તો મને સો યુ મસ્ટ હેવ એક્સપિરિયન્સ્ડ. એટલે અભિષેકનું જે પણ મૂંઝવણો, દર્દ, પેઇન, ઉજાગરા, નિરાશા, હતાશા કે પાછું બેઠા હતા હું, આ બધું તે તો બહુ ક્લોઝલી જોયું હશે ને, ક્યાંક તારી પર એ જડી વરસી હશે ક્યાંક, એટલે તું ભોગ બની ગઈ હશે. એમણે ખાલી કીધું નહીં હોય કે કાપી નાખજો શીંગડા ને પાંખી ના, પણ આ પ્રોસેસ હું ને અભિષેક છે ને બહુ જ સારા મિત્રો છીએ, એટલે અમે બંને એકબીજાથી જુદા જ નથી એવું કહી શકું. કરેક્ટ. એટલે એ બધી જ વસ્તુઓ મેં પણ એટલી જ ફીલ કરી છે. કરેક્ટ. પછી ક્યાંક જે પણ લગ્ન જીવનમાં કે બે સારા મિત્રોમાં જે પણ બેલેન્સ કરવાનું થાય ને એ બધું જ કરી લીધું છે. પણ છતાંય કે જે ફિલ્મ જોયા પછી તમારી લાગણીઓ છે કે એક્ટ કર્યા પછી અમારી લાગણીઓ છે, એ બધાથી કંઈક વિશેષ લાગણી કેપ્ટન ઓફ ધ શિપની હોય અને એની સાથેની એની જવાબદારીઓ પણ, એટલે જેટલો બધું સરસ આપણે અત્યારે એન્જોય કરી રહ્યા છે ને એટલી જ બહુ જ વધારે ચિંતાઓ અત્યારે અભિષેક કરી રહ્યો છે કે હવે ફિલ્મ ક્યાં સુધી પહોંચશે, કે હવે આપણે લોકોની અપેક્ષા કઈ રીતે પૂરી કરવી એમ. પણ આવો સંગાથ હોય, આવો સાથ હોય ને તમારા જેવા મિત્રો હોય ને તો આ બધું બહુ જ સરસ રીતે હળવું થાય છે. થેન્ક યુ. પણ કોઈ એક એવી ક્ષણ હશે ને જ્યારે તે અભિષેકને કદાચ બહુ આમ ડાઉન થતા જોયો હશે અને પછી પાછો એવી કોઈ યાદ આવે છે જ્યારે આમ ફિલ્મની આખી પ્રોસેસ દરમિયાન? તો કેવું છે કે પ્રતિક, આયુષ અને મિત ત્રણેય પરિવારના સભ્યો જેવા છે, એટલે ક્યારેક કંઈક અભિષેકને લડવું હોય ને તો હું એ ત્રણને લડી લઉં, એટલે આમ ઇનડાયરેક્ટલી લડ પહોંચી જાય ત્યાં સુધી, એટલે મારું ફ્રસ્ટ્રેશન પણ નીકળે ને મેસેજ પણ પહોંચી જાય ને કામ પણ થઈ જાય. પણ શૂટ દરમિયાન જ એક વખત એવો આવેલો કે બધી જ છોકરીઓ માંદી પડેલી, કોઈને ઉલટીઓ થયેલી, કોઈને માથું, શ્રદ્ધાને ખૂબ પેટમાં દુખતું હતું, અને એક ક્ષણે અભિષેક બહુ જ ભાંગી ગયેલો કે હવે નહીં થાય, એટલે આજે બપોર પછીનું શૂટ નહીં કરીએ અને કાલનું પણ ખબર નથી શું થશે, એક પ્રકારનો બ્રેક અને રેસ્ટ લો, પછી તમે નેક્સ્ટ ડે અઘરો થઈ જાય તમારા માટે એમ. એટલે ત્યારે એને મેં સૌથી વધારે તૂટેલો ને, અને એને પોતાની ગિલ્ટ હતી પાછી, એ માણસ જ એ પ્રકારનો છે કે એને એમ થાય કે અરે યાર કોઈ મારા એક્ટર પાસે આવું ન કરાવાય, કોઈને આવી મજૂરીને આવું કામ ને એની દયા ખાવી જોઈએ, આપણી પાસે એવી પરિસ્થિતિઓ નથી કે આપણે એમની દયા ખાઈ શકીએ એમ. એટલે એ વખતે બહુ જ ભાગી ગયેલો, ત્યારે મેં એને કહેલું કે અભી આપણે સ્ત્રી શક્તિ પર તો ફિલ્મ બનાવી રહ્યા છીએ અને જે બનાવી રહ્યા છીએ એ ઉર્જાથી અમે જીવી રહ્યા છીએ, આપણે બધા એ ઉર્જા ઝીલી રહ્યા છીએ, તું જોજે કંઈ મેજિક થશે, ચિંતા ના કરીશ. અને એકચ્યુઅલી એ મેજિક થયો. મેં કોઈ પણ દીકરી સાથે એવી વાત નહોતી કરી ને તમારી કોઈ છોકરી સાથે કે આપણે કરીશું, શું કરીશું, શૂટ થશે કે નહીં, પણ ધીરે ધીરે બધાને આવા મેસેજ આવ્યા કે નહીં આપણે શૂટ કરીશું છે, બ્રેક નથી લેવો, કંઈ પણ થશે શૂટ તો કરીશું છે. અને એ ઇન્સિડન્ટ માટે મને એડ કરવું છે કે મારા માટે તો પહેલી જ ફિલ્મ છે અને મારા માટે પેલો સેટ છે કે જ્યાં ડિરેક્ટર હોય, બધા હોય, પણ એ દિવસે સર અમને બધાને ફીલ થયું હતું કે બધા થોડા ભાંગેલા હતા અને સર દરેક ભૂંગામાં ગયા હતા અને વૃંદા દીદી એમનું બીપી બહુ જ ઓછું થઈ ગયું હતું, સરે એમના માથા પર પોતા મૂક્યા હતા, એમના પગ દબાયા હતા, એટલે આ કંઈ મોટા ઓલા પર આઈ મીન સારું લગાડવા કે એવું કંઈ નથી કહી રહી, પણ અમે લોકો એ સ્ત્રી શક્તિની વાત છે, પણ જો આવા પુરુષો હોય ને તો સ્ત્રી શક્તિ છે ને આગળ આવે છે ને, તો ઇટ્સ ધેટ બેલેન્સ. એટલે તો કેટલાકના કાળજા સ્ત્રીઓ જેવા અને એ એકચ્યુઅલી તે જે મેં વાત કરી કે મને પેટમાં દુખતું હતું, બ્રિંદા દીદીને બીપીલો થયું હતું ને, અમે એક જ ભૂંગામાં હતા, હું બ્રિંદા દીદી, તો હું સૂતી હતી અને મેં જોયું અચાનક ઉભી થઈને કે સર પોતા મૂકે છે બ્રિંદા દીદી, અને ખબર ને જોયા પછી મતલબ મને પેલું ગોણ થઈ ગયું એકદમ કે મને કઈ જ નથી થતું, એવી રીતે એકબીજાની હિંમત બની છે. અમે 4 વાગે આઈ ગઈ ઉભા હતા કે ચલો કરીએ, એટલે એ અસર કરે તમને એકબીજા. એક વખત જોરદાર તાળીઓ અભિષેક શાહ માટે. હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ તરફ આગળ વધીએ. ફરી એક વખત મારે માત્ર એટલું જ યાદ અપાવવાનું છે, જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન, ડાઉનલોડ કરી લેજો, અમારું નવામાં નવું વર્ઝન આવી ચૂક્યું છે. સો લેટ્સ બિગિન ઇટ વિથ ડેનિશા. I have no idea how this goes. You will get it in just 5 minutes. Don't worry. ના મને નહીં ભાવતું એટલા માટે મને બીક લાગે. તને ભાવશે? ઓકે બહુ 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 અમે આ વખતે આ ફિલ્મની રાષ્ટ્રીય સ્તરની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને અમે અમારું સ્તર જરાય ઘટવા દીધું નથી. એટલે ઓકે રીધી મારાથી સ્ટાર્ટ કરીએ છીએ. યસ જનરલ નોલેજ ના આઈ થિંક ધ તમારામાં અને રાધામાં બે વસ્તુ જે કોમન છે. ઢીલી પડી જાય એના પછીનો ડર અને પછીનું જે એની ખુશી જેનું લાફ્ટર ઓપન છે કદાચ એ ફરક. ઓકે 2019 is your victory year, right? Rock. Yes, it is. Just because of Hellaro? Majorly because Hellaro, and everything that I've worked till now, major of it has released in this year, in the last 2-3 months. So yes, 2019. And one thing that I want to say to this is, I know this is a rapid fire round, but મારી 2019ની પહેલી પોસ્ટ છે ઇન્સ્ટાગ્રામની જેમાં મેં લખ્યું છે 2019 વિક્ટરી યર. I did not know. So the question is based on that only. Wow. Thank you so much. તમારું કમ્ફર્ટ લેવલ આખી ટીમમાં કોની સાથે બિલકુલ નહોતું? Generally we do give the options, but તેરના નામ ક્યાં લખવા? ના ના આખી ટીમ ગઈ છે. આખી ટીમ ગઈ છે. કમ્ફર્ટ લેવલ નહોતું. જેન્યુઅલી નો કોઈ એવું નહોતું. કોઈ જેવું નહોતું. ડોન્ટ લાય. આઈ ડોન્ટ બી ડિપ્લોમેટિક. ધ મૂવી હેઝ બીન રિલીઝડ એન્ડ ડુઇંગ વેરી વેલ. કમ્ફર્ટ લેવલ I'll say Arjo on the top of my mind because हमारा कोई scene जब नहीं जोड़े, so in terms of film, ना how convenient. Denisha भूले छे तब तुम्हारे rabbit भार में आपको या please એને છે ને પેલો ટાટુ કરાવતા બહુ જોર આવતો એટલે ટાટુ વાળા પેન સાથે હું સુઈ જતી અને મારો હાથ આમ રહી જાય ને તો અહીંયા ટાટુઝ ના છપાઈ જતું એન પછી એ એડી ને કમ્પ્લેન કરાવ્યા કે જો પેલા બેન સુઈ ગયા છે એટલે મને થતું કે યાર માણસ સુવે નહીં યાર એક તો. ઓકે તમારું કમ્ફર્ટ લેવલ આખી ટીમમાં કોની સાથે સૌથી વધુ સારું? બધાને ખબર છે. મેલ એક્ટ્રેસની કઈ એક વાતની તમને સૌથી વધુ જેલસી થતી હતી આ ફિલ્મ? કે મુરજી બેસ પર they did not have shoot. Exactly. એટલે અમે કહી દીધું એટલે જઈને કે મુરજી બેસ પર એકવાર તો આવો. એ લોકોના સવારના સીન હોય તો બી એ લોકોના થાય કે બહુ ગરમી ના પડતું. વોટ લુક એટ અસ. ઇન્દરને પંખો નાખ્યો. ઓકે આમાંથી કઈ લીડ એક્ટ્રેસનો રોલ તમારી સાથે તમારે રિપ્લેસ કરવો છે? ઓપ્શન સાદા A ડોક્ટર કેતકી ચાલ જીવી લઈએ, B સુપ્રિયા રેવા, C સાવિત્રી શરતો લાગુ, or D your choice. Like mare I would have done that. You said sharto lagu, you said Supriya Reva and Dr. Ketki chal jivi lai. I think Dr. Ketki. And why is that so? Because she's very lively and still she has layers, and તમને end માં ખબર પડે છે કે ભાઈ આખી એની જર્ની કેમ એવી રહી, અને then you get to know કે oh, so I think એમાં મને બે ત્રણ વર્ઝન્સ મળતું. Okay very fresh, very aspiring actor you are. આમાંથી કઈ લીડ એક્ટર્સનો રોલ તમારા મતે લાગે છે કે એણે સરખી રીતે પરફોર્મ નથી કર્યો અથવા તો વધારે સારો પરફોર્મ થઈ શકતો હોત? A ડોક્ટર કેતકી, B સુપ્રિયા, C સાવિત્રી, D યોર ચોઇસ. સાવિત્રી શરતો લાગુ. યા ધેટ્સ ઓકે. કોઈ સાંભળજો નહીં, ચિંતા નહીં. ચૂઝ યોર ફેવરિટ વન. A તર્જની, B બ્રિંદા, C શ્રદ્ધા ડાંગર, D તેજલ પંચાસરા. I will say Tarjini because I love her as a person and because it's different. Not as actor, but completely like it's person, actor, everything Tarjini. Perfect. Great round of applause for this honest answer. We wish कि 5-7 movies કર્યા પછી પણ આ प्रामाणिकता अभी बरकरार रहे. खूब अभिनंदन. चलो. So now. अब पहलू audition आप ही तो ने इतनी घबराहट मने थई रही थी. आपने पण અત્યારે आपने खबर छे કે film प्रामाणिकताથી બની છે એટલે હવે તો આ રાખવી જ પડશે. રાખશું તો જ Hellaro બનશે. Okay. So थोड़ी बार માટે આમ ફરી જઈએ. Another jam in the house. Tejal, let's begin with you. This side. તમે રિસન્ટલી કરેલું એક કામ જે કર્યા પછી તમે બોલ્યા હો કે કર્યું તો કર્યું, કોઈ જોયું છે ક્યાં? પછી બધા જોશે. અરે રે, એક ફિલ્મમાં કામ કરેલું પણ નામ ન લેવાય. No, we want to know that. અરે એને બહુ સારા સબ્જેક્ટ પર બનેલી ફિલ્મ છે. લઠ્ઠાકાંડ પર બનેલી સત્ય ઘટના પર આધારિત બહુ સરસ ફિલ્મ છે, પણ નામ અરર વિસ્કી ઇઝ રિસ્કી. કોકને કેવું લાગે, મમ્મી પપ્પા એવા એમ કે કેવું વિસ્કી ઇઝ રિસ્કી માં કામ. But some of the good songs are there in the film. તમને કદાચ અંદાજ નહીં હોય. Hellaro ની વાત નીકળી છે, Hellaro ની વાત ચાલે છે અને વિસ્કી ઇઝ રિસ્કી ની વાત નીકળી છે. એમાં કેટલાક સરસ ગીતો છે, જલસો પર છે. જો તમારી કેફિયત ને તમારી તાસીર થોડી શહેરી હોય, અર્બન હોય, રંગીન હોય તો આના ગીતો સાંભળજો, તમને થોડી મજા પડશે. ઓકે, જલસો પર છે આ ગીતો, એટલા માટે જસ્ટ યાદ એટલે કીધું. ઓકે, Hellaro ના સેટ પરથી કોઈ પણ એક વસ્તુ જે તમારે ઘરે લઈ આવવી છે. સેટની 4 વાગ્યાની સવાર. अभिषेक ना क्या सवाल पर तमे क्यारे एवुं कीधुं छे के सुई जा? सांभळे એટલે ગમે ત્યારે એને અમારો વાતોનો જ નાતો છે, એટલે જ્યારે બી ઘરે આવે ને પેલી બેકી હોય એ એને ખાલી આપવા માટે જ આપી રાખી છે. બાકી મને ખબર જ હોય કે ડોરબેલ બી વાગશે ને દરવાજો મારે જ ખોલવાનો છે, અને પાછું હું ખોલતી હોય ને એ કિયામાં મચે એ સાંભળે આ એટલે હું તો સુઈ જા. અડધો ગ્લાસ પાણી પણ નહીં મળે, તું સુઈ જા. અને થાક્યો પણ એટલો હોય ને, મારી થાક પણ યુ નો સુઈ જાય. ઓકે, આખી કાસ્ટમાં સૌથી છુપા રુસ્તમ કોણ રહ્યું? છુપો રુસ્તમ કાસ્ટમાં મૌલિક. બહુ જ બદમાશ હતો. કહું હું તમને ઉદાહરણ આપું, જેમ કે એક તો એ અમને એવી સગવડો નહીં, પણ એને બધી એવી સગવડો કે ગમે ત્યારે અમદાવાદ જઈ શકે, આવી શકે. અને હા, અને બેગ ભરીને થેલા ભરીને એ વસ્તુઓ લાવે અમદાવાદથી. એટલે સાચે જ એવું હતું કે શહેરમાંથી અમારા માટે વસ્તુઓ લઈ આવે. અને હા, અમને એટલું બધું ક્યુરિયોસિટી થાય કે મૌલિક આવવાનું છે, શું લાવવાનું છે. એટલે એક થમ્સઅપની બોટલ માટે પણ જે તરસતા હોય, એક ચોકલેટ માટે પણ સાચા હાથમાં પગલો હતો. હા, એ સાચા એ છુપો રુસ્તમ બધું લઈ આવે, બધું સંતાડી દે, બધું વહેંચાઈ જાય રાતો રાત. હા, એટલે એ વસ્તુ હતી ગયા. ઓકે, Hellaro એ આપેલી એક દોસ્ત જે તમારી સૌથી નજીક હોય. જવાબ આજે જ આપવાનો છે. એટલે એમ નહીં, પણ એકતા જે અભિષેકની આસિસ્ટન્ટ છે, કાસ્ટિંગનું કામ કરે છે અમારા સાથે, એને અમે એવી રીતે સાથે નથી રહ્યા ક્યારેય, પણ Hellaroના એ 32 દિવસના શૂટમાં એ સતત મારી સાથે મારા ભૂંગામાં હતી. એટલે એને નજીકથી ઓળખવાની અને જાણવાની બહુ જ મજા આવી, અને મને પણ એનામાંથી ઘણું બધું શીખવા મળ્યું. એટલે મને એવું થયું કે ઓકે, એકતા ઇઝ યોર શેલ્ટર. ટર્મિનેટર. અને Hellaro એ Hellaroમાં આખી ટીમમાં જેની સાથે તમને એમ થયું કે અંજોડ મને જિંદગીમાં ફરી ક્યારેય ના મૂકશો, મને જરાય નહીં. छे मारे पास छे ना बिल्कुल छे जे सवाय उठाडवा आवतो तो ए सौरभ अरे रे સાચે તમે લોકો બિલીવ ન કરો પણ ભલી એકદમ એક્ઝામ હોય અને નહીં સવારમાં મમ્મી જે વાલથી ઉઠાડે 2 કલાકની ઊંઘ પછી કે બેટું ઉઠો ચાય તૈયાર છે કે કોફી તૈયાર છે એવી જ રીતે સૌરભ આવીને ઉઠો ટાઈમ થઈ ગયો છે અને પછી પાછો પેલું અમારે સ્નૂઝ વાળો ઓપ્શન બી હતો એમ કહીને મૌલિક પ્લીઝ 5 મિનિટ કે પાછો 4 મિનિટે આવી પણ એમ 5 મિનિટ થઈ ગઈ છે ઉઠો પછી જ્યારે હું ખુલી ગયો એમ સામે આવે ને એટલે કે સાલો કેટલું નકલી હશે ચાટકો કોઈ હસી શકતો હશે સવારમાં તો હશે કોઈ ના હશે સાચે નકલી હસતો તો યાર એટલે ભૂંગે જઈને એટલે ભૂંગે જઈને નકલી હસતો તો કે નકલી હશે હા મને સૌરભ સાથ નઈ ફાવે આટલું પ્રેમથી તો કોણ ઉઠાડે ઓકે તમારી 13 જણાની ટીમમાં કોઈ એક જે તમને એવું લાગ્યું છે કે એ થોડું વધારે સારું કામ કરી શકી હોત હજી જાગૃતિબેન એ એમણે જે આપ્યું છે ને એ શ્રેષ્ઠ જ છે પણ છતાંય એમના ઢીચણ એમને બહુ જ હેરાન કરતા હતા એટલે ક્યારેક મને ફિલ્મ જોઈને એવું લાગ્યું કે જાગુબેન નથી ઊભા રહી શકતા એમ કે એમને તકલીફ પડે છે એટલે જો એમને શરીરે સાથ આપ્યો હોત ને તો જાગુબેન હજુ વધારે સારું આપત ઓકે ઓકે અભિષેકે અત્યાર સુધી કરેલું એક કાસ્ટિંગ જે તમારે બદલી નાખવું છે હાય આવું બોલે હું નતો અહીંયા બોલે ઘરે નહીં કહેવાનું એ તો પોતા જ મારે કંઈક તો કહેવું પડે ને હા હા છે એક ફિલ્મ છે ને જેમાં અભિષેકે પોતે જ રોલ કર્યો છે નહીં કે એમાં નહીં પેલો એ પડી જાય છે ત્યારે ગાડી પર પડી જાય છે ને હા 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 અરે રે કેશ ઓન ડિલિવરી હા બસ એ પોતાને જ બદલી નાખવા જેવો તો એ બહુ બોગસ એક તો કર્યું એ બોગસ એ પડ્યો એ બોગસ અને વાઈફ પાસે લાઇસન્સ હોય વાઈફ પાસે લાઇસન્સ એ નકલી ખબર પડી જતી અને એકદમ મસ્ત લીલનનો શોટ બગાડ્યો I'm sure you are listening to this. White color का शर्ट है ना इतना बतो वालों ने इले आम ऐसे ना कपड़ा ना बहुत शौक I know rapid fire से पन सकता है क्योंकि कपड़ा में इतना शौकीन है कि हम थाकी जो रोज सवारे 3 शर्ट बदले आज क्यों ना मने में था कि आज क्या जाना लेके ऑफिस मने में था कि please यार અને લિનન ના એક એને એવું છે કે એની પાસે એક જ શર્ટ છે પણ મારા પાસે 4 છે કે રોજ પૂછે કે શર્ટ રેડી છે ને એમ્પ્રેસ થઈને રેડી છે ને કે ટ્રાયલમાંથી આવી ગયો છે ને અને એટલો સાચવેલો ને એને ત્યાં લોહી વાળો કર્યો તમે સમજો ડિરેક્ટર છે પણ પત્નીનું દુઃખ ઓકે તમે પરફોર્મ કરેલા રોલ્સમાં વર્સ્ટ રોલ એન્ડ ધ બેસ્ટ રોલ વર્સ્ટ રોલ છે ને કાંઈ નહીં કહી દઈએ હે ભલે બધા જોતા પણ મેં છે ને દૂરદર્શનમાં એક સિરિયલ કરેલી શોખ કોઈને જોવાની જરૂર નથી આ તો પૂછ્યું છે તમારી એમના માન ખાતર પણ અરે હું એટલી ગુંડી લાગતી હતી આસિસ્ટન્ટ બને અને એ ચાપલાસ પટ્ટી મને આવડે નહીં અને સામે ડિટેક્ટિવ કોણ હતા ઈસુ બાબા અને એ મને ઓવર એક્ટિંગ કરાવડાવે કે આમ ન હોય આ એને અરે રે ઓકે એન્ડ ધ બેસ્ટ રોલ મેં એક સરસ કામ કર્યું એનું નામ છે મારી પરણેતર જોસેફ મેકવાની નવલકથા પર આધારિત છે અને ગાર્ગે ભાઈએ એમ ડિરેક્ટ કર્યું છે દૂરદર્શનનો પ્રોજેક્ટ હતો અને બહુ સરસ સુંદર કામ આઈ પર્સનલી રેકમેન્ડ ધીસ મૂવી ખબર નથી એના ને સિરિયલ જે છે એ જો ક્યાંક અવેલેબલ હોય યુટ્યુબ પર હોય તો પ્લીઝ ડુ ગો એન્ડ વોચ મારી પરણેતર તેજલે બહુ જ સરસ કામ કર્યું છે એમાં પ્લીઝ ડુ ગો એન્ડ વોચ ઓકે હેલ્લારોનો છેલ્લો સવાલ છે હેલ્લારોનો એક કાસ્ટિંગ જો તમારે બદલવું હોય તો આવી અઘરી વસ્તુ એટલે મને ટેન્શન થાય ના એટલે મારા મનમાં બે ત્રણ વસ્તુ હતી અભિષેક ને હું હજી પણ કહું છું કાની જગ્યાએ હોતે ને તો ના કહેવાય આવું ના ના હવે મૂવી સારી ચાલે છે વાંધો નહીં આના રોલમાં જે છેલ્લે આની સાથે ભાગી જાય છે ને જે છોકરી હિરોઈનનું નામ એશા એશા હા મને એવું હતું કે એશા છે ને બિલકુલ આમ કચ્છી વાળી કચ્છી નથી લાગતી ઓકે અને એ બહુ પ્રોમિનન્ટ કેરેક્ટર છે કે જેમ તમે નહીં ભલે ઓછું આવે છે પણ એ મને એવું હતું કે પેલો જે લાંબ કચ્છી ફેસ કટ હોવો જોઈએ ને કે જેને એમનામ જ લોકો આમ નહીં ચાલતા હોય ને કહી દે કે કચ્છી છે એવું મને નહોતું લાગતું અને અભિષેકે એવું કહેલું કે આપણે એને મેકઅપથી એવી રીતે બનાવી દઈશું એમ પણ મને સ્ક્રીન પર જોઈને થોડો સંતોષ નહીં થયો Big hands for Tejal. What an entertaining and honest answer. હવે તમે સમજી શકો હવે તમે સમજી શકશો કે કેટલી ઓનેસ્ટીથી પિક્ચર બન્યું છે ફાઇન ચાલો આ બાજુ ફરીએ મૌલિક નહીં ગમતો મૌલિક સાથે તો આ બોલો બોલો ચાલો તમારા માટે ટાસ્ક કે તમારે આમ ફટાફટ વિચાર્યા વગર દેવા હા તમારા માટે એ ટાસ્ક બરાબર મેં ઓલરેડી તમને પણ અસ્ત્રી જેવા કાળજા છે તમારે શું વિચારવાનું હું તો કેટલો ઇમોશનલ તો કાળજો અસ્ત્રીનો છે ગુલ નહીં છે કેટલું બધું ઘર્ષણ ઘર્ષણ હોય ના ના મૌલિક ને 1 2 3 બોલવા માંડી સો મૌલિક ને તો કટ ચાલો હા મંજૂર મંજૂર ઓકે ઓન ધેટ નોટ ઘણા બધા લોકો છે હું બધાના તો વાંચી શકું એટલો સમય નથી પણ સ્વાતિબેન છે હેલ્લારો ટીમમાં એમનું બહુ જ અદ્ભુત એક કેરેક્ટર છે તેજલ પંચાસરા બહુ કરીબ આપા પણ જલસો પડ્યો હા વાહ નમસ્તે નૈશદભાઈ અમે પ્રથમ દિવસે જ હેલ્લારો પહેલા જ શોમાં જોયું અને વાગ્યારે ઢોલ આ ગીત હૃદયસ્થ થયું સંજોગો પણ એવા કે બીજા જ દિવસે કચ્છી સમાજમાં જ ગરબાનો કાર્યક્રમ અમે રજૂ કર્યું બહોળો પ્રતિસાદ મળ્યો મારા ખૂબ ખૂબ અભિનંદન છે સદાશિવ દવે સદાશિવભાઈ એ ખૂબ જાણીતા સ્વરકાર ગાયક છે અમારે ત્યાં દર શુક્રવારે કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય દર શુક્રવારે એક લાઈવ જેમિંગ નામનો કાર્યક્રમ થાય છે જેમાં અમે અમારા સ્ટુડિયોમાંથી લગલગાટ 133 વીકથી સતત એક પણ અઠવાડિયું પાડ્યા વગર અમે માત્ર ને માત્ર ગુજરાતી સંગીત પ્રસ્તુત કરીએ છીએ સદાશિવભાઈ અમે પરફોર્મ કરી ચૂક્યા છે અને દેટ ટુ લાઈવ ઓકે ઓન દેટ નોટ ચાલ આગળ વધીએ ખૂબ બધા રિસ્પોન્સ છે પણ હવે એને અવોઇડ કરીને યા મૌલિક યો તમે પ્લે કરેલું તમારું ફેવરેટ કેરેક્ટર કયું છે ઓપ્શન કારણ કે તમે જ્યારે છેલ્લે આવ્યા હતા ત્યારે તમને આ સવાલ પૂછવામાં આવ્યો તો ત્યારે તમે એવું કીધું હતું કે મોન્ટુ ની બિટ્ટુ નું મોન્ટુ હવે ઓપ્શન છે તમારી પાસે મુકેશ નાયક પ્રેમજી બી મોન્ટુ સી બગલો કયું એટલે પ્રશ્ન એવું છે કે મારું ફેવરિટ પાત્ર કયું હા કેરેક્ટર કયું છે હવે કારણ કે ગઈ વખત સુધી તો મોન્ટુ નું બિટ્ટુ હતું હા જોઈ લીધું એટલે કે તો કરી દીધું યા ડન 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 બગલો મને હું તો મતલબ હું આ ઓપ્શનમાં નથી પડતો પણ એક એક્ટર તરીકે મને ત્રણે ત્રણ રોલ એટલા માટે પસંદ છે કારણ કે બધા એકબીજાથી અલગ છે સૌથી વધારે મહેનત જે પડી છે ને એ ગોળ ગોળ છે ફેવરેટ કેરેક્ટર કયું છે અત્યાર સુધી મોન્ટુ હતો જોયા પછી એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે યાર આ બહુ સુંદર દેખાય છે અને એ કહેવાય ને કે એનું એ વસ્તુને જ્યારે એક ડાયલોગ ઇનફ છે એના માટે યાર કાળજું અસ્ત્રીનું લીધું છે યાર મતલબ જય બગલો વાહ તો બગલો ચા એનું બીજું એક રીઝન કે એક આપણે થિયેટરમાં ત્યારે એક રિસ્પોન્સ એવો આવ્યો હતો કે મંજરી અને બગલો જો પહેલા આવી ગયા હોત ને તો રેવા હું નતો બોલી શકતો ક્યુરિયોસિટી વધારો જો અહીંયા ઓકે ભુજ અમદાવાદથી અપડાઉન કરતી વખતે તમારી પાસે કોણે સૌથી વિયર્ડ વસ્તુ મંગાવી છે અને કઈ ઘણી બધી નહીં કહેવા જેવી ના નથી કહેવા જેવી આ કેન્સલ ના કઈ અરે ડ્રાય સ્ટેટ છે તો આપણે ડ્રાય સ્ટેટમાં રહીએ અને બિચારા કહેવાય ને કે અમારી ટીમમાં હેલરોની ટીમમાં આઉટ ઓફ ગુજરાતના ઘણા બધા આપણા સાઉન્ડવાળા વ્યક્તિ એટલે બિચારા આમ સૂકા રણમાં બી સૂકા થઈ ગયા તો સૂકા હતા મેં ભાઈ એસા હો સકતા હૈ મેં ના નહીં થાય આ નહીં થાય જુવારનો થેલો હાલ દેવો તો બગલાભાઈ આ બોલી બતાવો શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ ઓકે સો મચ બચી ગયો ઓન ધ સ્કેલ ઓફ 1 to 5 rate yourself as a ચુગલીખોર એક થી 5 માં હું મારી જાતને ચુગલીખોર તરીકે કેટલા આપું હું મારી જાતને એક જ આપીશ એક બી નહીં હું તો હું બરાબર નહીં ફાવતા વસ્તુ ના ના મને નહીં ફાવતા ચુગલી કરવાનું નહીં ફાવતું આખી ટીમમાં સૌથી વધારે ચુગલીખોર કોણ હતું કોણ સૌથી વધારે ભાવે છે યાર એવી મારે મારી કદાચ મારું વ્યક્તિત્વ એવું છે ને કે કદાચ મારી સામે કોઈ ચુગલી નથી કરતું અને બહુ સુંદર સુંદર વાતો જ કરે છે એટલે મારે એ જાણવું બી બહુ અઘરું છે કે કોણ ચુગલીખોર હોઈ શકે છે નહીં શ્રદ્ધા ના ના તો છોકરી બહુ સરસ કહેવાય એને ક્યાંક હળવી થઈ જાય ક્યારેક આમ બેઠી હોય એટલે કહેવાય ને એની જોડે બેસો ને તો તમને આમ મજા પડે મેં વાળ લિયા મેં ના કીધું બહુ અઘરો એ મારા માટે આ રાઉન્ડ અમે પેલું મને આ દર વખતે આવું કોઈક બહુ કરે ને ત્યારે મને આ શેર ટાંકવાની ઈચ્છા થાય છે ખતાવાર સમજેગી દુનિયા તુજે અબ ઇતની ઝ્યાદા સફાઈ ના દે સફાઈ અભિયાન યાદ ચાલુ છે ચાલો આમાંથી કઈ વસ્તુ ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિને સૂટ થાય છે એ ફાટેલા ઢોલ જેવો અવાજ આમાંથી કઈ વસ્તુ ઇન્ડસ્ટ્રીને મારી દેવો આ ફાટેલા ઢોલ જેવો અવાજ યાર અર્જુન મનામાં લોચા જ પડે છે ફાટેલા ઢોલ જેવો અવાજ કોણ હોય છે આપણી ઇન્ડસ્ટ્રીમાં કોણ હોઈ શકે છે બધું મને પૂછો હસકી એ વાત તો બહુ સરસ છે પણ ફાટેલા ઢોલ જેવો અવાજ તો કોણ હોય મારો બેન ઇન્ડસ્ટ્રી છે એકચ્યુઅલી મારો અવાજ બી અત્યારે એવો છે પણ જવા દો આમ યાદ નથી આવતું એકચ્યુઅલી પાછળથી યાદ આવે તો કહીશ ચોક્કસ હું અહીં કોમેન્ટમાં બી લખીશ યાદ આવ્યું કરી હા યાદ આવ્યું અચ્છા રણના થોર જેવો સ્વભાવ હું તો રણનો થોર હું ઓનેસ્ટ કહું મારી વ્યાખ્યા બદલાઈ ગઈ છે આ જગ્યાએ કામ કર્યા પછી કે પેલા બાવળિયા હોય ને છૂટા બાવળિયા ના હોય એનો છાંયડો પણ સારો લાગતો હતો એ ટાઈમે ગરમી જેટલી હતી ને તો એવા સ્વભાવ જેવા કોકનું નામ આપ્યું એવા સ્વભાવ જેવા તો આમ સ્ટ્રિક્ટ પણ હોય અને આમ માયાળું પણ હોય એવા છે ને હું આમનું નામ આપીશ સૌમ્ય જોશી સાહેબ યાર મતલબ તમને આમ તમારા ગાભા કાઢી નાખે એક સમયે પણ એમના જેટલા માયાળુ આમ પ્રેમાળ વ્યક્તિ એટલે કહો ને કે થોર બી એને છાંયડો બી એને રણનો વરસાદ બી એ ક્યાં વાત સો યાર જોશી સાહેબ કે આમ એવા છે ઓકે છાપું તો બધા છે તમે તમે કોઈની પણ પાસે જાઓ ને તમને ખબર પડી આમ તો આવું થયું ને વાયરલ મતલબ ખબર આપણે કહેવાય કે જેવી ન હોય ને એવી ખબરો બી વાયરલ થવા માંડે એટલે કેવાય આપણે પેલી આ નોતી મારી દીકરીના રોલમાં જે પ્રાપ્તિ તો મારા માટે હંટર જ હતી એટલે મારી પાસે જેવી આ ને સટ હે પ્રાપ્તિ આવી ગઈ પાછળથી પડે એ પ્રાપ્તિ આવી ગઈ ઓકે બગલાનો રોલ જો તે ના કર્યો હોત તો કોણ કરી શક્યું હોત તારા મુજબ નો ઓપ્શન્સ મયુર અકા માઇકલ અને સંજય કલસર આ બે વ્યક્તિ એવા છે જેને કહેવાય ને કે હું ભગલામાં જોઈ શકું છું મારી આદત એવી છે કે હું કોઈ પણ જ્યારે કોઈ પણ કેરેક્ટર વાંચતો હોઉં કાં તો મને સંભળાવવામાં આવે ને હું છે ને એકદમ એવું બ્લેન્ક થઈ જઉં ને કે કદાચ આ વસ્તુ કદાચ એવી આદત છે કે શું મને ખ્યાલ નથી, પણ ઘણીવાર એ પાત્ર છે ને આમ દેખાય તમને. સો એ પાત્રમાં પહેલાં મેં મારી જાતને જોયો, હું ફિટ બેસતો હતો. પછી બીજી વાર જ્યારે સાંભળવાનું ચાલુ કર્યું મને મયુર દેખાયો અંદર, અને ત્રીજી વાર જ્યારે સાંભળવાનું થયું મયુર અને સંજય ગલસર બંને દેખાયા અંદર. સો મેં નક્કી કર્યું કીધું હા, આ પાત્ર મારા સિવાય બીજા બે જણ કરી શકે એવા હોય તો એ મયુર અકા માઇકલ અને સંજય ગલસર, આ બે જણા કરી શકે. હેલ્લારોમાં જે એક કાસ્ટિંગ તારે બદલવું હોય તો એ કયું હોય? મારો ઘોડો. ઘોડો હતો, ગમતો ઘોડો હતો. મતલબ કહેવાય ને કે મને પ્રાઉડ હતું કે કચ્છના નંબર 1 રેસર ઘોડા ઉપર હું બિરાજમાન છું. પણ જે બિરાજમાન જે હતા ને એ આખા આમ કહેવાય ને કે પહેલો જે સીન છે પિક્ચરની અંદર, હું માનું છું ત્યાં સુધી બગલાની એન્ટ્રી તમે જોઈ હે, જ્યાંથી બગલાની એન્ટ્રી કટ થાય છે ને ત્યાંથી ઘોડો બીજી બાજુ ભાગે છે, સીધો નથી આવતો. કઈ વળી ગયો તો એક્ચ્યુઅલી મૌલિકે બહુ જ પ્રેક્ટિસ કરી છે ઘોડે સવારીની, અને એ એક્સપિરિયન્સ બી સાંભળવા જેવા છે. એટલે તમે કીધેલો છે એ આખે આખો પ્રસંગ અમે અમારા પહેલાના સંવાદમાં રેકોર્ડ કર્યો છે, તમે સાંભળજો. બહુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ રસપ્રદ છે, અને ફિલ્મમાં પણ એણે જે રીતે ઘોડો હેન્ડલ કર્યો છે ને એ જોવાય તમારે જમવું તો જોઈએ. તમને સીધો ભુજ પહોંચવાનો અનુભવ થશે. એટલો ખતરનાક ઘોડો. એક ખાલી નાનકડો પ્રસંગ, એટલે અમારો જોરાવર જે અમારો આકાશ ઝાલા એ આમ ઊભો હોય, કેમેરો સામે હોય, અને ઘોડાને હું લગામ ખેંચું ને તો આવે તો પેલાના મોઢાની આગળ જ, એટલે એને તો ઢાંકી જ દે. આટલો ફૂટેજ ખવ ઘોડો હતો, ફૂટેજ ખવ ઘોડો, પહેલી વાર જોયો. યા ઓકે. નીચે લખેલા લોકો જો આત્મકથા લખે તો એનું ટાઇટલ શું હોય? એ હેમાંગ દવે. હું કહું તમે બી કહી દો. હા, હું તો લાઈવ, મારા શબ્દમાં એક અક્ષર લાઈવ આવો જોઈએ. મેં લાઈવ હું જિંદા હું મેં. ઓકે. મલ્હાર ઠાકર પિક્ચરો કરી મેં જાણી. ઓકે. ઓજસ રાવલ એમની આત્મકથા લખાય તો એનું ટાઇટલ શું હોય? સંતુ રંગેલી. બહુ વર્સેટાઇલ છે, અને કહેવાય ને કે એટલા માટે કે બહુ રંગીલો માણસ છે, બહુ જ લાઈવ માણસ છે. હેમાંગ દવે જેટલું લાઈવ કરે છે ને એટલો જ લાઈવ. બટ એ આ જો લાઈવની વાત કરીને મને વસ્તુ મને મજા પડતી. હું મારી લાઈફનું પહેલું લાઈવ થયો હતું ને એ હેમાંગના લાઈવમાં લાઈવ થયો હતો. સો યસ, ઓજસ માટે એના લાઈવમાં બીજાને બ્રેક પણ આપે છે. મને લાઈવ શું એ ખબર પડી હોય ને પહેલી વાર તો એ એમના લીધે. ક્યા વાત હે. ઓકે. And last but not least by any means, happy Bansal. I love you. Any atmakathaનું title? I love you. Hey, chalo. But on this note, big round of applause, sir. And now. છે ને શિયાળો છે ને પણ તો પરસેવો થઈ ગયો. જલસોમાં મને જે સૌથી નહીં ગમતી ઘટના છે ને એ આ રાઉન્ડ. ચાલો મારે છે ને એમને બોલવામાં ધ્યાન રાખવું પડે. આમાં શૂટ દરમિયાન તમે કચ્છીમાં શીખેલું એક વાક્ય પેલું મોરેનો એક ડાયલોગ છે, આશરો ખપે. તો એ ખપે શું છે ને મને થોડાક ટાઈમ સુધી ખબર જ નથી, પછી મને જઈને ખપે એટલે મેં પછી ચાલુ કરી દીધું. કઈ બી હોય ને છાશ ખપે, ચા ખપે, એવું બધું મેં સ્ટાર્ટ કરી દીધું. હજી સુધી એ ખપે વર્ડ છે ને એ પેલું છે. ઓકે. આ 13 જણાની ટીમમાં સૌથી ચાંપલું કોણ હતું? આ 13માં બધા મેચ્યોર હતા અને એવું ચાપલુસીનો ટાઈમ પણ નહોતો કોઈ પાસે, પણ મેચ્યોર એ લોકોને ચાપલુસી કરવાની આદત ના આવી. એટલે ચાપલુસી પણ નાના છોકરાઓ એને પેલું એટલી મેચ્યોરિટી ના હોય, એમ એમને એમ થાય કે વાતો છે. એટલે ચાઇલ્ડ એક્ટ્રેસ છે અમારામાં, એ ચાપલુસી ના કહેવાય પણ એમની મેચ્યોરિટી એટલી ના હોય. એટલે ઓકે, આ 13 જણામાં કોણ તેના પાત્રને થોડું વધારે સારી રીતે ભજવી શક્યું હોત એવું તમને લાગે છે? મને પણ સેમ જાગૃતિબેનમાં એવું લાગે છે કે એટલે એવું હતું કે એ પાત્રમાં પણ ગરબા બહુ જ અંદર ભરેલા છે એક ટાઈમ પછી, પણ જાગૃતિબેન એના પગના લીધે અમુક ટાઈમ પર એમને બેસી જવું પડતું હતું, એમનાથી નતા થતા. તો એવું થાય છે કે એમના પણ બહુ વધારે સુંદર ગરબા હોત જો એમના પગે સાથ આપતા. તમારા 13 જણામાં કોઈ એકને બદલવા માંગો તે કોણ હોય? બદલવા નહીં, એ માણસે બહુ જ સરસ કર્યું છે, પણ એ કેરેક્ટરમાં મને કોઈ બીજું દેખાય છે. અમારી ટીમમાં પહેલા એક ધરાબેન હતા જેમને એક પ્રેગ્નન્ટ લેડીનું પાત્ર કરવાનું હતું ને, હંસા. એ બહેન પોતે એટલા સુંદર, પેલું અંદરથી હોય ને કે તમને કેરેક્ટર એમાં જ દેખાય કે એમણે કર્યું હોત ને, આ એમના માટે જ બનેલું છે ને, સમાવ એમનાથી ના થયું એ કેરેક્ટર. ઓકે ઓકે ઓકે. તમારા સિવાય મંજરીના પાત્રને કોણ યોગ્ય ન્યાય આપી શકે? મંજરી પાત્ર જેવું છે કે બધા આપે 100%, પણ મને તમે ના હોત તો કોણ હોત? હોઈ શક્યું હોત અથવા હોવું જોઈએ, ઓફકોર્સ હોવું જોઈએ. એક તો અમારી 13 માંથી કોઈ બી, કારણ કે વાર્તાથી એટલી કનેક્ટ થઈ છે. પણ આઈ થિંક આજે દેવકી, ઇફ મંજરીનું પાત્રની એજ થોડીક નાની છે એટલે એ રીતે ના જોવા જઈએ ને ખાલી કોણ નિભાવી શકે, તો મને એવું થાય છે કે દેવકીના ફીચર્સ, એની બોલી, એનું એ એમના મૂવી હોય તો તમને એક સ્ટ્રોંગ વાઇબ આવે. મને પણ એવું હતું ઈશાની જગ્યાએ કે દેવકી કરતે ને, એટલે ઈશાવાળો રોલ. ઓકે ઓકે. હેલ્લારો કાસ્ટમાંથી કોના ઉપર સૌથી વધારે ગુસ્સો છે? ગુસ્સો અથવા તો કંઈ આમ અણગમતી લાગણી છે કે કદાચ કોઈકના માટે, અથવા તો છે એ વાત. હા, હું પૂછો તો બહુ સારા જવાબ મળશે. છે એટલે ગુસ્સો એટલે છે એવું કઈ, એવું કઈ છે જ નહીં. પણ આ દેજે યાદ આવી ગયું મન તો. થિંક એવું કઈ છે, પણ મને ખાલી એક અમુક સિચ્યુએશન એવી હતી ને, તો પેલો નાના છોકરા જેવો ગુસ્સો ના આવે કે તમને આમ એવું કીધું હોય કે ના તમને એક કલાક પછી જમવા મળશે કારણ કે તમારા કમ્પ્લીટ કરવાનું છે, તો ત્યારે બધા તમને પેલા લાગે, બધા દુશ્મનો લાગે. એવી ઘણી ઘટનાઓ છે, પણ એવું કોઈ પર્ટિક્યુલર એક કોઈ માણસ નથી. ટીમમાં સૌથી વધારે સ્વીટ બનવાનો પ્રયત્ન કોણ કરતું હતું તમારી જોડે? મારી જોડે સ્વીટ બનવા, અરે યાર બધા આવા ક્વેશ્ચન because you're Manjri. Who better than you can rebel? અરે યાર એવું અમારી એક્ટર્સમાંથી એવું કંઈ જ નહીં, પણ એડિટિંગમાંથી કોઈ બિચારા પેલું, હું પેલી બહુ હતી આળસુ, આમ થોડી વાર બધા તૈયાર થવા જતા હોય ને તો મારું એવું હોય કે આવું 5 મિનિટમાં આવું, મને 5 મિનિટ સુવા દે ને. એટલે બધા છે ને મને આમ સ્વીટ અને અંદરથી એવું થતું હોય કે શ્રદ્ધા હવે બહુ જ થયું એમ, એટલે આમ સ્વીટ બનીને પ્લીઝ તમે આવશો, પ્લીઝ તમે ઉઠશો. એટલે મને ખબર પડી જાય કે આ ફેક બને છે, કારણ કે મારા ઉપર બહુ ગુસ્સો છે બધા. મતલબ સૌરભ તમે કહો, તમે કહો કે બિચારા મને લઈ જવા માટે પણ સ્વીટ બનવું પડે કે ચલને હવે. વાહ ભાઈ વાહ. ઓકે, ઓન સેટ શું વધારે નહોતું ગમતું? A શૂટિંગ આવર્સ, B મેકઅપ આવર્સ, C બ્રેક આવર્સ, અને D તમને કીધા વગર થયેલી કાળા ડુંગરની વિઝિટ. એમાં તો એક મિનિટ તમે કીધું ને અણગમતા લોકો જેટલા ગમે છે ને એટલા પ્રિયંકા દીદી, ડેનિશા, તરજીની, પ્રતિક સર, આ બધા મને છે ને નથી ગમતા. એટલે કે કારણ કે એ લોકો કંઈક આવું કર્યા, ક્યાં ગયા બધા, અને એ લોકો કાળા ડુંગર ગયા હોય, ભુજ ગયા હોય, મને મૂકીને કંઈક એવું મેગી બનાવી મને. અને આ બધા ઇન્ટરવ્યુઝમાં બધા પ્રસંગો કે ને તેમ એમ થાય, એક મિનિટ મને કેમ નહીં ખબર. એટલે એ વસ્તુ પેલું પણ હજી આમ રહી ગયું છે કે સારું આ બધું મિસ કર્યું. હા યાર, કાળા ડુંગર વાળું, કાળા ડુંગર વાળું. એ વખતે હું અમદાવાદમાં બળતો હતો યાર બધા. નાઉ લિસન ટુ ધીસ ક્વેશ્ચન. તમારા મતે આમાંથી કોણ ઓવરરેટેડ છે? A. ભક્તિ કુબાવત, B. એશા કંસારા, C. મોનલ કજ્જર and D. Your choice. Your choice. કોઈ એવું નથી પણ સાચો લાગુ છું ક્યાંક. ડોન્ટ વરી, હું જે પણ આવે બધાને આ સવાલ પૂછું છું એટલે બધું છેવટે ગીનાટામાં કી પડી રહે છે. ઈશા કંસારા છે ને, એની મને એનો અવાજ, એની એક્ટિંગ મને બહુ જ ગમે છે. ઓકે ઓકે, તો એ જે પોઝિશન પર છે એ બરાબર છે. બીજું તમે નામ આપ્યું મોનલ ગજ્જર, તો મોનલ ગજ્જરની મને એ વાત બહુ જ ગમે કે એને બહુ જ નાની વયમાં એક સિનેમા અને આ ઇન્ડસ્ટ્રી બહુ જ અંદરથી એણે શીખી લીધી છે એમ, કે વિધાઉટ એની સપોર્ટ. તો એ રીતે મને એનું બહુ જ ગમે. ભક્તિ કુબાત મને નથી ખબર એની જલ્દી, સો આઈ કેન સે ભક્તિ કુબાત. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ. તમારી લાઈફનો હેલ્લારો શું છે? કોણ છે હેલ્લારો? ક્યા વાત હે. ફોર ધીસ ધ મોસ્ટ ઓનેસ્ટ આન્સર્સ, બિગ રાઉન્ડ ઓફ applause. થેન્ક યુ વેરી મચ. મને આજે એમનેમ જવાબ આપો છે. મને પૂછો કે તમારી આમ બહુ જ નથી કોઈ તમને આમ ગમતું માણસ હોય આખી ટીમમાં, કે એમને લાઈફમાં પૂછી લો, એક્ટર્સમાં કે આમ કઈ જીવનનું પૂછી લો. હા ચાલો, જીવનમાં પછી મમ્મી આવી છે ને એવું નહીં. ઓકે સો ઉભરણ તો પછી પ્રોપર કરી. હા એક્ટર્સમાંથી તમે કહી શકો. ઓકે, એક્ટર્સમાંથી હેલ્લારોની ટીમમાં તમને ગમતું, બહુ જ ગમતું માણસ કહો. જે ફિલ્મમાં મને બિલકુલ નથી ગમતું, ડેનિશ. વાહ ભાઈ વાહ, એક વખત જોરદાર તાળી વાળો. મીનવાઇલ આરોહી હેઝ જોઇન્ડ અસ અને કહી રહ્યા છે હાય ગાઈઝ, અને ખૂબ બધા દિલ મોકલાવી રહ્યા છે અને કહી રહ્યા છે હેલ્લારો હજુ મનમાં ફરી રહ્યું છે. એન્ડ મિસિંગ જલસો ટીમ, વી મિસ યુ ટુ આરોહી, લવ યુ. ઓકે, ખૂબ બધી આખી જોવાની બહુ જ ઈચ્છા છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ, પણ બનાસકાંઠાની બધી જ ટોકીઝમાં ઓનલાઈન ચેક કર્યું પણ નથી લાગેલું ક્યાંય. ખૂબ ઈચ્છા છે જોવાની, પ્લીઝ હેલ્પ. આખા બનાસકાંઠામાં ગમે ત્યાં હશે અમારે જોવું જ છે. વાહ, સો લોટ્સ ઓફ અધર ફીડબેક બટ લેટ્સ જસ્ટ કન્ક્લુડ ધીસ નાઉ. એક વખત જોરદાર તાળીઓ. આખી ફિલ્મ અને આ અદ્ભુત કલાકારો જે અહીંયા બેસીને આજની સાંજને થોડી ઓર મમળાવા લાયક અને આટલી બધી સુંદરતમ બનાવી રહ્યા છે. આઈ થિંક ઘણી બધી વાતો કરી અને હજી મન તો એટલું બધું છે કે એક એક ફ્રેમ, એક એક ડાયલોગ્સને ડિસ્કસ કરવું. પણ લેટ્સ જસ્ટ તમે લોકો જોઈ આવો અને તમે ચર્ચા કરો તમારા પરિવારમાં અને તમારી ટીમ સાથે. મીનવાઇલ ઇફ યુ વોન્ટ ટુ કન્ક્લુડ, કંઈ કહેવું છે જતાં? હું બધી જગ્યાએ કહું છું કે 2 કલાકમાંથી 2 સેકન્ડ બી કોઈના વિચાર બદલાશે તો અમારી જીત નેશનલ થીપી ઉપરની છે. તો પ્લીઝ તમે પણ જાઓ અને તમને એવું લાગે કે ખરેખર લોકોને જોવી જોઈએ તો કહો અને સ્પ્રેડ ધ વર્ડ. મને એવું એટલે હેલ્લારો માટે મેં એવું સ્વપ્ન સેવ્યું છે કે ફિલ્મ જોવા જવી ને પાર્ટીઝ કરવી એ બધું બહુ હાઈ લેવલની સોસાયટીમાં થાય છે, પણ મને એવું છે કે ગલીએ ગલીએ, પોળે પોળે અને સોસાયટીમાં બધી જ લેડીઝ, મિડલ ક્લાસ લેડીઝ ભેગી થઈ અને એટલે બધા જ ક્લાસની સ્ત્રીઓ ભેગી થઈ અને હેલ્લારો મચાવે થિયેટરમાં. તો પ્લીઝ ડુ વોચ. ગ્રેટ. મૌલિક, ડેનિશા, ડેની ફિલ્મમાં જે મેસેજ છે એનાથી એ જ કે કોઈ એક વ્યક્તિને પણ હેલ્લારો, પોતાની જિંદગીના હેલ્લારો બનવાની ઈચ્છા થતી હોય, કાં તો તમારી બાજુમાં કોઈ તમે જેને જોતા હોય એની જિંદગીનો હેલ્લારો બનવાની તમને પ્રેરણા મળે, તો એ અમારી જીત છે. તો પ્લીઝ જાઓ અને એ પ્રેરણા બનો બીજાના જીવનમાં. બસ વાહ, બિલકુલ બિલકુલ. અને હું પણ જે વારે વારે કહીએ છીએ કે આ ફિલ્મ 8 નવેમ્બરની પહેલાં સુધી અમારી હતી 8 નવેમ્બર થી આપણી થઈ ગઈ છે અને આપણી ફિલ્મને કહેવાય ને કે હવે તમારી બનાવવા માટે થઈને જજો ખાસ. સો કહેવાય ને કે એ પેલું મેં હમણાં જ વાત કરી, એક ડાયલોગ મેં અધૂરો મૂક્યો હતો કે મંજરી અને ભગલો સાહેબ પહેલાં આવી ગયા હોત ને તો આ વાક્ય જે એમના યસ એ આ વાક્ય પૂરું કરવા પડી જજો કે ભાઈ કહેતા હતા સાચું કહેતા હતા. સો પ્લીઝ જજો. 8 નવેમ્બર તો આવી ગઈ છે તો આદત પડી ગઈ ને 8 નવેમ્બર 8 નવેમ્બર યાદ રહી ગઈ છે એમ કોતરાઈ ગઈ છે. સો યસ પિક્ચર હવે તમારી છે, તમે ચલાવો તમારો મતલબ યા નજીકના સિનેમા. અરે યાર બહુ બધું બોલવું છે પણ હા યાર જઈ આવો યાર મજા આવશે. ગમે ત્યારે છે ને તમને છુપાઈ છુપાઈને મળવા આવવાના છે તમારી વેટ કરી. હા એટલે તમે પિક્ચર જોતા હશો એટલે પિક્ચર પત્યું હશે ને તો શ્રદ્ધા આમ કરીને આઈને ઊભી હશે આમ. 87 વર્ષે શું કે શ્રદ્ધા આવી તો ઊભી હશે આમ. શ્રદ્ધા ગરબા કરીને થાકી હોય ને બિંદા બી ઊભી હોય તમે બધા એ જોઈ લો. આ ફિલ્મમાં જેટલો પગલો ગમ્યો ને એટલો જો મારી તર્જની કરતા એકતા બચવાની વાત કરું ને તો એકતા બચવાની તમને બહુ જ સરસ રીતે આપી એ તમને કહેશે અને હું તો ભાઈ તો કહેવાય ને કે તો લગભગ 87 વર્ષે આ દિવસ આવે છે ગુજરાતી સિનેમા પાસે. કોઈ એક એવી મૂવી જેણે દરેક કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં આ પુરસ્કાર હાંસલ કર્યો છે. હેલ્લારો આટલું જ પૂરતું છે આ વાતને વધાવી લેવા માટે. બાકી તો તમે સિનેમામાંથી બહાર નીકળશો, હોલમાંથી બહાર નીકળશો એટલે તમારો ઘણો બધો સમય, તમારો જીવવાનો અર્થ, મર્મ, સંદર્ભ ઘણું બધું બદલાઈ ગયું હશે. પ્લીઝ ગો એન્ડ વોચ ધ મૂવી હેલ્લારો. હમણાં જ બુક કરાવો અને કાલે જોઈ આવો, કારણ કે કાલે ફરી અમારી સાથે તમારે આ જ સમયે જોડાવાનું છે. આવતીકાલે જો બધું સાનુકૂળ રહ્યું તો મોટે ભાગે એટલે 99% ડિરેક્ટર અને રાઇટરની ટીમ સાથે આ મૂવી વિશે વાત કરવાનું છે. ફિંગર્સ ક્રોસ્ડ. અભિષેક શાહ, પ્રતિક ગુપ્તા અને સૌમ્ય જોશી, મારા વન ઓફ ધ એટલે આપણા બધાના ખૂબ પ્રિય મનપસંદ લેખક, ગીતકાર, કવિ સાથે હું વાત કરવાનો છું. તો આવતીકાલે બરાબર સાંજે 6 વાગે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી ક્યાં મળીએ છીએ? થિયેટર હોલમાં હેલ્લારો જોવા. ચાલો, થેન્ક યુ વેરી વેરી મચ, થેન્ક યુ વેરી વેરી મચ, થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. આવજો. આ જલસો છે, શુદ્ધ દેશી સંવાદમાં હું નહીં સર. આવજો, બાય.